Grieve a la icorón. Me llave. Me te. Oh, ¿eh? Jai Ginendra. Hello, hello, hello. Namo Arihantanam, namo, namo, namo Sitanam, namo, namo. Namo Ayariyanam, namo, namo, namo Vajayanam, namo, namo. Namo Loe Savasahunam, namo Loe Savasahunam. Eso Panche, namo Karo, Savapa. Mangalanam cha savesin padamam havai mangalam. Mangalanam cha savesin padamam havai mangalam. Padamam havai mangalam. Paramam Havai Mangalam. Jai Prabhu. दस लक्षण धर्म उत्तम क्षमानी बात करी, उत्तम मार्दवनी बात थई, उत्तम आर्जव, उत्तम सत्य, उत्तम शौच अने उत्तम संयम। छठो दिवस उत्तम संयम। संयम नो अर्थ चाहे छे चारित्र। संयम नो अर्थ थाय छे चारित्र, उत्तम चारित्र अथवा उत्तम संयम। निश्चय थी संयम कोने कहो? तो कि जेने सम्यक दर्शन थयु छे अने निर्ग्रंथ थयो छे, पांच समिति ने त्रण गुप्ति रूप पोते प्रवर्ते छे, ए संयमी छे। बाह्यमा नग्न दिगंबर मुनिपणु छे अने अंतरंगमा आत्माना प्रत्युष्व संवेदन सहित मुनि दशा छे, एवो भावलिंगी मुनि छे, एने उत्तम संयम होय छे। अने ए उत्तम संयम, ये उत्तम संयम आगळ वधीने केवल ज्ञान में प्रकट थाय छे, केवल ज्ञान रूपे परिणमे जाय छे। उत्तम संयमनी दशा छे ते साधकनी दशा छे, अने एवी उत्तम संयमनी दशा छे ए ज आगळ वधी अने केवल ज्ञान रूपे थई जाय छे। ज्यां सुधी एवो संयम नथी अने मात्र बाह्य संयम छे तो एथी तो मात्र बंध पड़े छे, शुभभाव छे अने भवना भ्रमण थाय छे। એટલે મુનિ દીક્ષા ગ્રહણ કરીએ સંયમ લીધો એટલે સંયમ એમ નહીં, પણ મહાપુરુષોએ એવું કહ્યું છે કે સમ્યક દર્શન સહિત જો એવું ચારિત્ર હોય તો એને ઉત્તમ સંયમ કહેવામાં આવે છે। બાહ્યમાં તો આપણે જાણીએ છીએ કે સાધુના 28 મૂળ ગુણ છે, 28 મૂળ ગુણ સહિત મુનિ દશા છે,
પાંચ મહાવ્રત છે, પાંચ સમિતિ છે, પાંચ ઇન્દ્રિય વિજય છે, છ આવશ્યક છે, અને સાતમાં એ સાતની અંદર નગ્નતા, અસ્નાન, અદંત ધોવન, કેશ લોચન, એકવાર આહાર, ઊભા ઊભા આહાર અને ભૂમિશયન, એમ 28 મૂળ ગુણ સહિત મુનિનું ચારિત્ર છે. પછી એ મુનિમાં એ મુનિ છે, ઉપાધ્યાય છે, આચાર્ય છે, એથી કાંઈ ફેર પડતો નથી. એની અંતરંગ દશા પ્રમાણે એ પોતે શ્રેણી ચડી જાય અને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. એટલે બધાના, એ મુનિના, ઉપાધ્યાયના અને આચાર્યના આ બાહ્યમાં 28 ગુણ એ તો હોય જ છે, 28 મૂળ ગુણ સહિત એમનું ચારિત્ર તો હોય છે, પણ મુખ્ય વાત તો અંતરંગ દશાની છે અને એને સંયમ કહેવામાં આવ્યો છે. સંયમની વાત આવી એટલે આ તો મુનિ દશાના સંયમની વાત કરી, પણ શ્રાવકને પણ સંયમ હોય. મુનિનો સંયમ અને શ્રાવકનો સંયમ, અણગાર જેને બિલકુલ કોઈ પણ પ્રકારનો પરિગ્રહ નથી એવો અણગાર એટલે સાધુનો, મુનિનો જે સંયમ છે તે, અને સાગાર એટલે જેને હજી પરિગ્રહ છે એટલે શ્રાવકને પરિગ્રહ છે અને એને પણ સંયમ હોય છે. તો એ શ્રાવકના સંયમની વાત કરીએ તો શ્રાવક આચારની અંદર એ વાત કરવામાં આવી છે કે સમ્યક દર્શન સહિત, એટલે સમ્યક દર્શન પ્રગટ થયું છે એવી ચોથા ગુણસ્થાનની દશા છે, અને પછી જે 12 વ્રત અથવા તો 11 પ્રતિમાધારી શ્રાવક થાય છે એવું એનું પણ સાગર સંયમ આચરણ ચારિત્ર હોય છે. અત્યારે આપણે રત્નકર્ણક શ્રાવક આચારમાંથી રોજ 11-12 એનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ કે શ્રાવકના કેવા આચાર હોય છે, એનું કઈ રીતે ચારિત્ર હોય છે. તો આ સંયમ સંબંધી વાત આપણે કરી. હાજી, અદંત ધોવન, દાંત ધોવાની, બ્રશ ન કરે, બ્રશ નથી કરતો, મુનિ વનસ્પતિને તો હાથ લગાવે નહીં, વનસ્પતિને હાથ નહીં. આ તો દિગંબર નગ્ન મુનિ જે જંગલમાં વસતા હોય, ગુફામાં વસતા હોય, એમની વાત છે, એટલે એ નથી કંઈ એવું કરતા. વસ્તીમાં બહુ આવતા નથી, હવે થોડાક પણ દેખાય છે, પહેલાં તો વસ્તીમાં દેખાતા જ નહીં. તમને તારંગાજી કે એવી કોઈ ભાડની જગ્યામાં જાઓ ને ત્યાં તમને નગ્ન દિગંબર મુનિ મળે, પણ આમ સામાન્ય સિટીની અંદર તો દેખાતા નહીં. હવે સિટીમાં આવે છે, હોય છે, સુરતમાં પણ હોય છે અને ભરૂચમાં વગેરે હોય છે એવી રીતે, પણ મોટે ભાગે પહેલાં તો એવું હતું કે બહુ ઓછા આવતા, સિટીમાં તો આવતા પણ નહીં. એટલે ત્યાં પછી ઘણીવાર તો એમને ખાવાનો એવો વિકલ્પ પણ ના આવે, એટલે દિવસો સુધી એ ત્યાં જ પોતાના સ્વરૂપને વિશે ધ્યાન વગેરેના પુરુષાર્થમાં જ રહે. એટલે આ બધું તો એમને સહજ હોય છે, નગ્નતા, અસ્નાન, અદંત ધોવન, કેશ લોચન, અને વૃત્તિ એવી થઈ ખોરાક પ્રત્યે, વિકલ્પ આવ્યો કે બસ ખોરાક લેવો છે અને આવ્યા છે તો તમે વિનંતી કરો તો તમારે ત્યાં આવે, એમને એમ ના આવે. તમે વિનંતી કરો છો અને શુદ્ધ આહાર છે એવી વિનંતી કરીને ઊભા રહો છો ત્યારે એ તમારે ત્યાં આવે અને આહાર લે. એમાં એ મુનિઓને ઘણી વખત તો એવો અભિગ્રહ ધારણ કરેલો હોય, એટલે અભિગ્રહ પૂરો થાય તો આહાર લે, નહીંતર આહાર પણ ના લે. એક જ વખત આહાર લે અને ત્યાં ત્યાં ઊભા ઊભા એ આહાર લઈ અને આ રીતે જ તમે, પછી એ કાંઈક એ અંતરાય એવો આવ્યો, કાંઈ પણ એ બન્યું તો એ છોડી દે, પછી આહાર ન લે અને ત્યાં જ પાણી પીને ચોવિયાર કરીને નીકળી જાય. આહાર લઈને પછી બીજી વખત પાણી પણ નથી પીતા, એક જ વખત આહાર, એક જ વખત પાણી પીએ અને એ પણ ઊભા ઊભા. એમ નહીં કે બેસીને નિરાતે ખાઈએ એમ નહીં. આપણે તો નાનપણમાં એવું શીખ્યા હતા કે ભાઈ જમતી વખતે શાંતિ રાખ, બેસ, ઊભા ઊભા નહીં, એમ નહીં આપણે ટોકે આપણા પેરેન્ટ કંઈ ઊભા ઊભા જલ્દી દોડ દોડ ખાતા હોય તેવું કહેતા. હવે જ્યારે આ મુનિની વાત સાંભળી ત્યારે બહુ એમ અંતરમાં એમ લાગી આવ્યું કે જેને કોઈ ખોરાક પ્રત્યેની કોઈ રુચિ નથી એવા મુનિને જ એમ હોય, અને બાકી ખોરાક પ્રત્યેની જેને રુચિ છે એ નિરાતે બેસીને ખાયા કરે. ઊભા ઊભા હાર અને ભૂમિશયન. અપૂર્વ અવસરમાં એમને જે ભાવના ભાવી છે એમાં એવી ભાવના આવે છે.
બરાબર છે. પણ મોટી વાત તો આ છે કે એમના મહાવ્રત છે, પાંચ સમિતિ છે, ઇન્દ્રિય વિજય કર્યો છે. ઇન્દ્રિય વિજયને એક સમજવા જેવું છે, ઇન્દ્રિય વિજય આપણે જે કહીએ છીએ એટલે ઇન્દ્રિયોને જીતી લીધી છે, પાંચે ઇન્દ્રિયોને જીતી લીધી છે એટલે શું જીતી લે છે ખરેખર? તો એમને ઇન્દ્રિયોના વિષયની ઉપસ્થિતિ જ થતી નથી, કે એવો વિષય, ઇન્દ્રિયોના જે વિષય છે એના તરફનું કાંઈ લક્ષ જ થતું નથી, અંદરમાંથી એવી વૃત્તિ ઉઠતી જ નથી, એમ ઇન્દ્રિયોને જીતી લીધી છે. ઇન્દ્રિય દમન નથી, દમન જુદી વસ્તુ છે અને ઇન્દ્રિયોને જીતી લેવી એમાં બેમાં ફેર છે. અહીંયા કંઈ દમન નથી પણ હવે એ કોઈ વૃત્તિ ઉપડતી જ નથી. પાંચ વિષયો છે ઇન્દ્રિયના, તો એ વિષય તરફની કોઈ વૃત્તિ ઉત્પન્ન જ નથી થતી. નિરોધ ઉત્પન્ન જ ન થવું, ચિંતા નિરોધ આપણે જે કહીએ તો ચિંતા ઉત્પન્ન જ ન થવી. ચિંતા નિરોધ તે તપ, ઈચ્છા નિરોધ તે તપ. મન વાણી કાયા એ બધા તરફની કોઈ પણ પ્રકારની વૃત્તિ જ ઉઠતી નથી. આપણે પ્રતિક્રમણમાં એ છ આવશ્યક ગણીએ. આપણે પ્રતિક્રમણની અંદર છ આવશ્યક એક તો લઈએ છીએ, બરાબર છે. પ્રતિક્રમણની અંદર છ આવશ્યક એટલે વંદનનો ભાવ છે, સ્તુતિનો ભાવ છે, એમાં પાછા ફરવું એટલે પ્રતિક્રમણ છે, પ્રત્યાખ્યાન છે, કાયોત્સર્ગ છે. એટલે આ અન્ય સાત એટલા બાજુમાં લખ્યા છે, એ સાત, એ સાત અહીંયા લખ્યા છે. એટલે આ 21 અને આ સાત એમ 28 સાધુના મૂળ ગુણ હોય છે, એટલે આ સાત અહીંયા લખ્યા છે, જુદા પાડીને લખ્યા છે. તો આવું મુનિનું ચારિત્ર હોય છે, આવી સંયમની અદ્ભુત દશા હોય છે અને એવી સંયમની દશા હોય છે એટલે તો એ પંચપરમિષ્ટિમાં સ્થાન પામ્યા છે. પંચપરમિષ્ટિમાં સ્થાન પામ્યા એટલે શું કે અરિહંત અને સિદ્ધની સાથે એમને મૂક્યા છે. હવે અરિહંત દશામાં તો કેવળ જ્ઞાન પ્રગટ થયેલું છે, સિદ્ધ દશામાં તો પૂર્ણ દશા છે, કેવળ જ્ઞાન પ્રગટ્યું છે. એમને કેવળ જ્ઞાન નથી છતાંય આપણે પંચપરમિષ્ટિમાં એમની સાથે મૂક્યા છે ત્રણેયને. એટલે એનો અર્થ જ એ છે કે કઈ ક્ષણે એ અરિહંત થઈ જશે કહેવાય નહીં. આજે આપણે જઈએ જંગલમાં, ત્યાં પહાડ ઉપર જઈએ અને આપણને એ મુનિ દેખાતા હોય, આપણે દર્શન કરીએ, કદાચ એ બહારમાં હોય એટલે કે નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવ્યા હોય તો આપણને ઉપદેશ પણ આપે, આપણા પ્રશ્નોનું સમાધાન પણ કરતા હોય, આપણે રોજ જતા હોય અને અચાનક કાલે જઈએ તો ખબર પડે કે તો અરિહંત થઈ ગયા, કેવળ જ્ઞાન એમણે તો પ્રગટ કરી દીધું. એટલે એવી એમની અદ્ભુત દશા હોય છે. સાતમા ગુણસ્થાનની દશા છે અને સાતમે છઠ્ઠે થતા હોય છે, એમાંથી એ આગળ શ્રેણી ચડી જાય છે. એટલે તો એમને એ સ્થાન આપ્યું છે. એમની વચ્ચે અને અરિહંત ભગવાન એટલે જેમને કેવળ જ્ઞાન થયું છે એમની વચ્ચે શું ફેર છે? ફેર એટલો જ છે કે શ્રેણી ચડવાનો ફેર છે. સાતમા ગુણસ્થાને તો જાય છે પણ સાતમેથી પાછા ફરે છે અને જેમને એવો અતિ ઉગ્ર પુરુષાર્થ ઉપડે છે એ સાતમાના બીજા ભાગમાં ત્યાંથી એ શ્રેણી ચડે છે. અને એ શ્રેણી ચડે ને ક્ષપક શ્રેણી ચડે તો કેટલી વાર લાગે? અંતર મુહૂર્તમાં તો 10મે 12મે અને 13મે ગુણસ્થાને આવી જાય છે, અરિહંત પરમેશ્વર થઈ જાય છે. એટલે એવા સંયમની અહીંયા વાત છે. એ સાથે આપણે શ્રાવકના સંયમને પણ સમજીએ છીએ. તો આપણે પરમાત્માની વાત કરીએ છીએ, આપણા વિષય ઉપર આવીએ. સમ્યક્તાનો પુરુષાર્થ, આપણે સમ્યક્તાનો પુરુષાર્થ ચાલે છે એ વિષયમાં આપણે આજે સ્વરૂપ આચરણ ચારિત્રની વાત કરવાની છે. જો આત્માનો પ્રતિભાસ એટલે પ્રતીતિ એની આપણે વાત કરી, આત્માનું જ્ઞાન અને સમ્યક શ્રદ્ધાન એની પણ વાત કરી અને કર્મનો અભાવ એની પણ વાત કરી, પણ સ્વરૂપ આચરણ ચારિત્ર વિશે આપણે નથી વાત કરી. આજે સ્વરૂપ આચરણ ચારિત્રની વાત કરવી છે. ચોથો નંબર સ્વરૂપ આચરણ ચારિત્ર, બરાબર છે. સમ્યક દર્શન થયું, સ્વરૂપનો અનુભવ થયો, સાચી શ્રદ્ધા પણ થઈ અને જેટલો સમય એ સ્વરૂપમાં રહ્યા તો એ નિશ્ચય ચારિત્ર પણ એટલા સમયનું તો છે અને એ નિશ્ચય ચારિત્ર વખતે એમને કર્મનો બંધ નથી થતો, નિજરા થાય છે, એ સંવરની દશા છે. હવે એવા સમ્યક દ્રષ્ટિ જેને આપણે જ્ઞાની કહીએ છીએ, એવા સમ્યક દ્રષ્ટિ જ્ઞાની
એવા એ ધર્મી જેમને હવે મોક્ષ માર્ગની શરૂઆત થઈ ચૂકી છે, એમને પછી બારમાં આવ્યા પછીથી શું હોય? ચોથા ગુણસ્થાનની દશા છે તો એમાં શાસ્ત્રમાં તો એવું વર્ણન કરવામાં આવે કે અવિરતિ સમ્યક દ્રષ્ટિ, એટલે અવિરતિ એટલે એમ જેમને વ્રત તપ નથી એવા એ સમ્યક દ્રષ્ટિ. તો કોઈને એમ થાય અવિરતિ જે છે એના ઉપર જ ધ્યાન આપો તો તમને એમ થાય કે અવિરતિ, અરે પ્રભુ સમ્યક દર્શન છે એનો તો જરાક વિચાર કર. અવિરતિ જે કહ્યું છે તો અપેક્ષાથી કહ્યું છે, અવિરતિ એટલા માટે કહ્યું છે કે હજી એમને વ્રત તપની પ્રતિજ્ઞા લીધી નથી એટલે એ અપેક્ષાથી વાત કરી છે. અને સમ્યક દર્શન થયું છે છતાં પણ એમને જે ચારિત્ર હોય છે તે સમ્યક આચરણ ચારિત્ર કહીએ છીએ. જ્યારે નિર્વિકલ્પ ધ્યાન છે ત્યારે તો બરાબર છે, પણ એ સિવાય પણ એમને સમ્યક આચરણ ચારિત્ર હોય છે. અને એ સમ્યક આચરણ ચારિત્ર કેવું છે, અથવા તો સમકિત આચરણ ચારિત્ર, સ્વરૂપ આચરણ ચારિત્ર એ કેવું છે? તો કે 8 અંગ સહિત અને 25 દોષ રહિત. એ 8 અંગને પહેલાં સમજીએ, પછી 25 દોષને સમજીએ. તો એવા સમ્યક દ્રષ્ટિને કંઈ લખવાનું હતું ના કહી દે બરાબર. ઓકે, હા સર. તો એવા સમ્યક દ્રષ્ટિના 8 અંગ એનો વિચાર કરીએ કે સમ્યક દ્રષ્ટિના આ 8 અંગ દ્વારા આપણે એમાંથી બોધપાઠ લેવાનો છે. એમને તો પ્રગટ થઈ ચૂક્યા છે પણ આપણને નથી પ્રગટ થયા, તે છતાંય એ દશા વિશે આપણે બોધપાઠ લેવાનો છે, એટલે એનું આપણે વર્ણન સમજવાની જરૂર છે. સમ્યક દ્રષ્ટિને આવા 8 અંગ પ્રગટ થાય છે. પહેલું છે નિસંકતિ. નિસંકતિ એટલે શંકા ન થાય, એમને કોઈ પ્રકારે ધર્મ સંબંધી શંકા નથી થતી, પોતાના સ્વરૂપ સંબંધી શંકા નથી, જગતના સ્વરૂપ સંબંધી શંકા નથી, 6 દ્રવ્ય સંબંધી શંકા નથી, 9 તત્વ સંબંધી શંકા નથી, કોઈ પ્રકારે એમને શંકા થતી નથી. શાસ્ત્રના અભ્યાસ કરે છે ને એમાં કોઈ સૂક્ષ્મ વાત આવે છે તો એમાં એમને આશંકા થાય પણ શંકા ન થાય. આશંકા એટલે શું કે આ વસ્તુ આમ છે પણ મને જરાક સમજાતી નથી, એમાં કદાચ આમ પણ હશે કે આમ પણ હશે એવી આશંકા. એમ નહીં કે આ ખોટી છે અથવા તો આ મને સ્વીકાર્ય નથી કે આ હોઈ શકે કે ન હોઈ શકે, કોણ જાણે, ભગવાન જાણે શું હશે આ, તો એવો ભાવ ન થાય પણ કોઈક પ્રકારે આશંકા થાય કે આ આમ હશે કે આમ હશે, આ વસ્તુ નિશ્ચયથી હશે કે વ્યવહારથી હશે, આ પ્રકારે કોઈક વસ્તુ એવી આશંકા થાય પણ શંકા તો રહેતી નથી. શંકા નથી રહેતી એટલે કેટલી શાંતિ થઈ જાય. શંકા જ ભયનું કારણ છે. આપણને અનેક પ્રકારે જે શંકા છે એ જ ભયનું કારણ છે. આપણે શંકા સાથે જ જીવન આખું પૂરું કરીએ છીએ. આમ થશે તો આમ થશે તો આમ થશે તો જાત જાતની શંકાઓ થાય, કોને ખબર કેવું હશે શું હશે. આપણે ઇનસિક્યોર જે ફીલ કરીએ છીએ એ એટલા માટે કે આપણને ખૂબ શંકા કરવાની ટેવ પડી ગઈ છે. આપણે ક્યારેય એવો વિચાર જ નથી કર્યો કે ક્રમબદ્ધ પર્યાયમાં જે થવાનું છે તે જ થશે, મારું સિદ્ધત્વ નિશ્ચિત છે, ભગવાન આત્મા છું અને ભગવાનના જ્ઞાનમાં હું સિદ્ધ સમાન આવ્યો છું, તો મારે બીજાના કોઈના સર્ટિફિકેટની, બીજાની મદદની, બીજાની કોઈની અપેક્ષાની જરૂર જ નથી, મારે મારો પુરુષાર્થ કરવાનો છે. આવો ભાવ ક્યારે થયો જ નથી, એવો ભાવ આપણને થયો જ નથી. દ્રવ્યશ્રુતનો આટલો અભ્યાસ કરીએ અને તે છતાંય આપણે બોલવા ખાતર બધું બોલીએ કે એકલો આવ્યો ને એકલો જવાનો, કંઈ એકલો જવાનો એવું બોલે છે, બાકી ખરેખર એકલો 2 કલાકે મૂક્યો હોય ને તો ખબર પડે. અમે હમણાં સાધનાની એક શિબિર રાખીએ છીએ, એમાં બધાને એકલા જ પાડવાના છે, બધાએ એકલા થવાનું છે. સાધના કરવા આવ્યા છો તો એકલા થઈને બતાવો. આપણે સાથે સાથે બેક ઓફ માઇન્ડ આપણને એમ જ છે કે મારી સાથે છે બધો, મારી સાથે મારો પરિવાર છે, આ છે તે છે, એ અંદરમાં પડ્યું છે. અને અહીંયા તો ભગવાન તો એમ કહે છે કે ભાઈ તું એકલો જ છે, એ કોઈ તારી સાથે નથી, એ બધા તારી સાથે છે જ નહીં, એ બધા એમના કારણથી એટલે કે એમના પુણ્યને કારણે તારી સાથે છે એવું તને લાગે છે. કોઈ કોઈની સાથે છે જ નહીં, કોઈ કોઈની સાથે હોઈ શકે જ નહીં. ફર્સ્ટ ક્લાસની ટિકિટ લઈ અને આપણે બેસીએ કમ્પાર્ટમેન્ટમાં એટલે કંઈ આપણે બધા સાથે બેઠા છીએ, બધા જુદી જુદી જગ્યાએ ઉતરીએ છીએ, કોઈ કોઈ સગા થઈ જતા નથી, કોઈ કાયમ સાથે રહેતા નથી, એટલા 2 કલાક 3 કલાક કે 4 કલાક જે કંઈ ટાઈમ છે એટલો ટાઈમ પૂરતા આપણે સાથે બેઠા છીએ. કેમ કે બધાની પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ છે અને ફર્સ્ટ ક્લાસના કમ્પાર્ટમેન્ટ લિમિટેડ છે, તો એમાં બધા સાથે આવી ગયા. એવી રીતે એક સરખા પુણ્યને કારણે એક જ કુટુંબમાં આપણે ભેગા થઈ ગયા તો થઈ ગયા. એટલે બધા ભગવાન આત્મા છે અને બધાનો પોતપોતાનો સમય છે, પોતપોતાના પુણ્યને કારણે ત્યાં આવ્યા છે. એટલે દરેક જીવ ખરેખર વાસ્તવમાં તો એ એકલો જ છે, એકલો જ છે. આપણે તો અહીંયા નિસંકતિની વાત કરતા હતા કે એને ભય પામવાની જરૂર જ નથી, એ વાસ્તવમાં એ એકલો છે. એ નિસંકતિની વાત જે છે અહીંયા આપણે નથી લીધા, ભય 7 પ્રકારના ભય આ છે અહીંયા.
એને ભય હોય છે, જેને શંકા હોય ને એને ભય હોય. કયા ભય હોય છે? એને આવા ભય હોય છે કે આ લોકનો ભય, વર્તમાનમાં જ્યાં એ રહ્યો છે ત્યાં તો અનેક પ્રકારના ભય હોય, ઇન્કમટેક્સથી માંડીને કંઈક જાતના ભય હોય, બધા ભય હોય. અમારે ઇન્ડિયામાં બી ઇન્કમટેક્સમાં બહુ ભય હોય, ચોરી કરતા હોય ને ઇન્કમટેક્સની એટલે એનો બહુ ભય હોય, પોલીસનો પણ બહુ ભય હોય, ગમે તેવી રીતે ગમે ત્યાં ખુશી દે. એટલે આ લોકની સંબંધી એને ઘણા ભય હોય છે કે મારું શું થશે, આ દેહનું શું થશે, અથવા તો મને પૈસા મળશે કે નહીં, હવે મારી પરિસ્થિતિ કેવી થશે, કેવી રીતે મારું ગુજરાન ચાલશે, વગેરે કેટલાય પ્રકારના એને ભય હોય છે. એ બધા આ લોકના, એટલે વર્તમાન જે અવસ્થા છે એ સંબંધીના એને ભય હોય છે. પરલોકના ભય હોય છે કે મારું પરલોકમાં એટલે કંઈથી મારું મૃત્યુ થશે, અવસાન થશે, તે પછી મારું શું થશે, ક્યાં જઈશ, શું મળશે, એવા પણ ભય હોય છે. જેને એવી દ્રષ્ટિ થઈ છે કે બીજો ભાવ તો છે જ, એને એવો ભય લાગે છે, અને એને એવો ભય લાગે છે તો એ ધર્મ તરફ પણ વળે છે, એનો ફાયદો પણ છે. પરલોકનો ભય છે તો એ ધર્મ તરફ પણ વળે છે કે હવે બીજો ભાવ છે અને બીજા ભાવની અંદર આપણને દુઃખ ન પડે એવી દશા થાય, એવો એ થોડો જાગૃત પણ થાય છે. પણ એ ભય તો છે જ, એ ભય સહિત છે. સમ્યક દ્રષ્ટિને એવો ભય ન હોય, એને આમાંના સાત પ્રકારના ભયમાંથી એક પણ ભય હોય નહીં. વેદનાનો ભય, કંઈક નાની પણ બીમારી આવી છે તો દુખશે વગેરે એવા ભય હોય છે. ઓપરેશન કરાવવાનું છે તો મારે શું થશે શું થશે, પહેલેથી જ આટબીટ વધી જાય, દુખશે એવામાં હોય. અને બીમારીમાં પણ એ વેદના થતી હોય તો એને એમ શંકા રહ્યા કરે કે હજી આના કરતાં કેટલી વધારે વેદના થશે, શું થશે મારું, એવો વેદનાનો ભય હોય. એમ અરક્ષાનો ભય, મને કોઈ લૂંટી જશે, કોઈ મારી નાખશે, કોઈ ઇન્જર્ડ કરશે, એવો ભય હોય. અગુપ્તિનો ભય, એટલે મારી ગુપ્ત મિલકતને કોઈ જાણી જાય કે મારી ગુપ્ત વાતને જાણી જાય કે મારી આઈડેન્ટિટીને જાણી જશે તો શું થશે, એવો પોતાની વસ્તુ સંબંધીનો એવો અગુપ્તિનો ભય. મરણનો ભય, બધા બોલે કે જ્યારે થવાનું ત્યારે થાય મરણ, પણ મરણની વાત બોલવા ખાતર બોલે છે, વાસ્તવમાં મરણનો ભય બધાને હોય છે. જ્યારે એવી દશા આવે ત્યારે એ ખબર પડે. મરણનો ભય કોને ન હોય? સમ્યક દ્રષ્ટિને મરણનો ભય નથી હોતો, એણે તો પોતાની તૈયારી કરી લીધી છે, સમ્યક દર્શન થયું છે એટલે હવે એને કોઈ ચિંતા નથી. ગમે ત્યાં મારો જન્મ થાય મને કાંઈ ફેર પડતો નથી, એવો ભાવ અંદરમાંથી આવે. કેમ કે મેં તો મારા સ્વરૂપને જાણી લીધું છે, આ જે ભાવ થવાનો છે એમાં આયુષ્યનો કંઈક બંધ છે, તો એટલો સમય એ આયુષ્યનો બંધ પડ્યો છે, પણ તેથી કરીને મારા સ્વરૂપમાં કાંઈ ફેર પડી જવાનો છે એમ નથી. ભલે ને તિર્યંચમાં જવાનું થાય તો એ સમ્યક દ્રષ્ટિને, પહેલાંથી તિર્યંચનું આયુષ્ય બંધાઈ ગયું અને પછી સમ્યક દર્શન થયું તો તિર્યંચમાં જાય. પહેલાં આયુષ્ય બંધાઈ ગયું હોય અને પછીથી નરકમાં જવાનું થાય તો નરકમાં જાય, પણ જો આયુષ્ય ન બંધાયું હોય, સમ્યક દર્શન થયા પછીથી આયુષ્ય બંધાય, તો એ નિયમથી દેવલોકમાં જાય, તો નિયમથી દેવલોકમાં જાય. પણ આયુષ્યનો બંધ પહેલાં પડી ગયો અને પછી સમ્યક દર્શન થયું હોય તો પણ એને ભય નથી, ભલે ને ગમે તે ગતિમાં જવાનું થાય તો એને એવો કંઈ ભય નથી હોતો. એટલે મરણનો ભય એને ક્યાંથી લાગે? મારું આ કામ રહી ગયું, તે કામ રહી ગયું, મારા છોકરાનું શું થશે, હવે કેમ થશે, એવો મરતી વખતે જે હોય છે એવું એને કાંઈ હોતું નથી. લેસ્યાની આપણે વાત કરીએ છીએ કે એમને તો આમ કે શુભભાવ હતો અને એમનું તો સમાધિ મરણ થયું. શુભભાવ હોય એટલે કંઈ સમાધિ મરણ થાય એવું હોતું નથી. આપણે નવકાર મંત્ર સંભળાવીએ ને કે સાંભળો છો ને, એટલે એ આમ હલાવે ને પછી જીવ છોડી દે, એટલે આપણે કે બહુ સારી ગતિ થઈ. આપણા સ્વજનો એટલે આપણે તો એમ જ કહીએ, પણ ખરેખર શું છે, સમ્યક દર્શન નથી તો કાંઈ સારી ગતિ નથી. સમ્યક દર્શન નથી તો ગમે તે ગતિમાં જાય, દેવલોકમાં પણ જાય એમ નથી કહેતો, મનુષ્યમાં પણ જાય, પણ જે ગતિમાં જાય છે ત્યાં સમ્યક દર્શન વિનાનો જાય છે તો હજી એના રખડવાના ચાન્સ પૂરેપૂરા જ છે. સમ્યક દ્રષ્ટિ હોય અને નરકમાં જાય તોય એને રખડવાના ચાન્સ નથી. એટલે મરણનો ભય ખરેખર કોને ન હોય? સમ્યક દ્રષ્ટિ હોય એને ન હોય. એટલે બાકી તો બધાને આ ભય હોય જ છે. એક આકસ્મિક ભય કયો છે, આ જાત જાતના આપણને અચાનક કંઈક થઈ જાય, અથવા તો અચાનક અકસ્માત થઈ જાય, અચાનક કંઈક આગ લાગી જાય, અચાનક કંઈક આ બધા ભૂકંપ વગેરે થઈ જશે તો શું થશે, એવો આકસ્મિકનો ભય હોય છે. મોટાભાગના ભય આપણને જે આપણે વિચારીએ છીએ એ ભય ખરેખર જીવનમાં થતા નથી, છતાં ભયમાં આપણે રહીએ છીએ, એમાંનું કાંઈ બનતું નથી.
10% બને ને 90% તો આપણે ભયમાં જ ખોટા હમસતા રહીએ છીએ. આપણે એ વાત કરતા હતા ભય સંબંધીની, એટલા માટે કે નિસંગતિની વાત આવી, તો નિસંગતિ હોય એટલે ભય પણ ચાલ્યો જાય, એટલે સમ્યક દ્રષ્ટિ નિસંગતિ છે અને શંકા નથી. બીજો અંક છે નિકાંક્ષિત. તો નિકાંક્ષિત એટલે કાંક્ષા નહીં, કાંક્ષા નહીં, કાંક્ષા એટલે આ ઈચ્છા, એને ઈચ્છા નથી થતી. સમ્યક દ્રષ્ટિને કોઈ એવી ઈચ્છા નથી થતી, આસક્તિ નથી થતી, કાંઈક મેળવી લઉં ને પ્રાપ્ત કરી લઉં ને એવી ઈચ્છા આસક્તિના એવા કોઈ એને ભાવ થતા નથી. પોતાના સ્વરૂપનો અનુભવ થયા પછીથી એ કૃતકૃત્ય થયો છે. કૃતકૃત્ય થયો છે એટલે બધું જ છે, સંતુષ્ટ થયો છે. પોતાના સ્વરૂપનો અનુભવ થયા પછીથી એની દશા કેવી હોય? સંતુષ્ટ દશા હોય. એને એમ ન હોય કે અમને કાંઈ નથી મળ્યું ને અમે કાંઈ નથી ને એવો તો ભાવ હોય જ નહીં. એની પાસે એ નિર્ધન હોય, એની પાસે કાંઈ પૈસા ન હોય તો એ સંતુષ્ટ હોય, એ સંતુષ્ટ હોય. એને ક્યારેય એવું તો લાગે જ નહીં કે હું દુઃખી છું, કે એવો તો સમ્યક દ્રષ્ટિને એવો ભાવ હોય જ નહીં. એને પ્રસન્નતાનો ભાવ હોય, હંમેશા એ આનંદમાં જ હોય, આનંદમાં જ હોય. એને કાંઈ મેળવવું, બહારમાંથી કંઈ પ્રાપ્ત કરવાનો એવો ભાવ જ ન હોય. ક્યારેક આપણને એમ વસ્તુ દેખાય, કામ કરતો આ તે બધું કરતો દેખાય, એમ કે આ લઈ આવજો, આમ કરજો, તેમ કરજો, પણ એને અંતરમાં એ પ્રત્યે કાંઈ છે નહીં. તમે લઈ આવ્યા ને આપ્યું તોય ઠીક છે, ન થયું તો કંઈ વાંધો નહીં, એમાં કંઈ એને કંઈ ફેર નથી પડતો. અંતરમાં તો એ એમ જ સમજે છે, પોતાના સ્વરૂપ તરફ એની દ્રષ્ટિ હંમેશા રહે છે. જો મિથ્યા દ્રષ્ટિને એક કર્મધારા હોય છે, સમ્યક દ્રષ્ટિ જે થયો છે, ધર્મી છે, સાધક છે, એને બે ધારા સાથે હોય છે, કર્મધારા અને જ્ઞાનધારા હોય છે. તો એ જ્ઞાનધારા સતત એવી રીતે હોય છે કે પોતાના સ્વરૂપને એ જાણે છે, આ હું શુદ્ધ છું એ વાત સતત એને રહ્યા કરે છે. પોતે જે અનુભવ કર્યો અને જે પ્રતીતિ થઈ અને જે વખતે જે અલૌકિક આનંદનું વેદન થયું, આ બધું કંઈ એને ચાલ્યું જાય છે એમ નથી, એ સતત એ વાત તો રહે છે. એને કંઈ યાદ કરવી પડે એમ પણ નથી થતું, એને યાદ કરવું પડે એવું નથી થતું. એક વાત કહું એટલે સમજાઈ જશે. કોઈ સારો કલાકાર હોય, ડ્રામાનો, નાટકનો સારો કલાકાર હોય, અને રોજ જુદા જુદા વેશ ભજવતો. પહેલાંના વખતમાં નાટક મંડળીમાં એવું બધું બહુ થતું હતું, નાટક મંડળી આવતી તો પછી રોજ એકનું એક નાટક કરે તો ચાલે નહીં. એ જે ગામમાં આવી હોય એ ગામમાં પછી રોજ જુદા જુદા નાટક કરે, એટલે જુદા જુદા નાટક કરે તો બધા કલાકારો જુદો જુદો રોલ કરે, એવી રીતે થતું હતું પહેલાં. એ અઠવાડિયું રોકાય ને આ 8-10 નાટક કરે ને પછી પૈસા ઉઘરાવીને ચાલ્યા જતા હતા, એ પહેલાંના વખતની વાત છે. તો કોઈ કલાકાર એવો કે જે રોજ જુદા જુદા રોલ ભજવે છે, આજે આ રોલ ભર્યો, રાજાનો ભજવન, બીજે દિવસે બાવાનો ભજવન, ત્રીજે દિવસે ભિખારીનો ભજવન, ચોથે દિવસે કોઈક શેઠાણીનો ભજવો, સ્ત્રીનો રોલ ભજવો, જુદા જુદા જે રોલ ભજવે છે, અરે કેટલીક વખત તો એવા 3 ઇંચના રોલ પણ ભજવે છે, એ સિંહ થાય છે ને કંઈક બળદ થાય છે ને ગમે તે થાય છે, ઓડીને જે આવે એ બધા કરતા હોય ને એ વખતના, એવા બધા રોલ કરે છે બરાબર, એવા અવાજો પણ કાઢે છે, બધું કાઢે છે બરાબર. છતાં એને એમ છે કે પોતે માણસ નથી, અથવા તો પોતાનું નામ મગનલાલ છે તે ભૂલી જાય છે કે હું મગનલાલ છું. ગમે તે રોલ કરતો હોય અને એ રોલ જ્યારે કરતો હોય સ્ટેજ ઉપર હોય ત્યારે એ ભૂલી જાય છે કે હું મગનલાલ છું. એ રાજાના પાઠમાં ત્યાં હોય ત્યારે એ એમ ભૂલી જાય કે હું મગનલાલ છું, એ નહીં ભૂલે, એ ભૂલતો નથી. ગમે તેવો ચાલતો હોય, સામે 500 માણસ બેઠા હોય બધા અને જોતા હોય તો એ કંઈ એ ભૂલતો નથી, રોલ પણ સરસ રીતે કરે, કોઈને ખબર પણ પડે નહીં. સ્ત્રીનો રોલ ભજવતો હોય તો બરાબર સરસ રીતે કરે, પણ પોતે તો મગનલાલ છે તો એ મગનલાલ જ રહે છે, એ ભૂલાય છે, એ નથી ભૂલાતું. ગમે તેવા કપડાં પહેર્યા, ગમે તે કરે તે, છતાં એ નથી ભૂલાતું કે હું મગનલાલ છું, એ ભૂલાય ના ભૂલાય. તો સમ્યક દ્રષ્ટિને જ્યારે પોતાનું સ્વરૂપ એક વખત અનુભવમાં આવ્યું કે હું આ ગતિથી જુદો શુદ્ધ ભગવાન આત્મા છું, એ વાત એક વખત અનુભવ સહિત સમજાઈ ગઈ પછી એ કંઈ ભૂલાય, એ ભૂલાતું નથી. પછી ભલે ને બહાર રોલ ચાલે તો ચાલ્યા કરે, અત્યારે આ રોલ ચાલે છે તો ચાલે, મનુષ્યનો રોલ ચાલે છે તો ચાલે, અને એમાંથી એ 3 ઇંચમાં જાય તો એને કાંઈ ચિંતા નથી, એ બધો રોલ છે, હું તો ભગવાન આત્મા છું, એની ખુમારી અંદરમાં ટકી રહે છે. એટલે બાહ્યની જે કોઈ વસ્તુ છે એના પ્રત્યે પછી એને શું થાય, એને શું થાય? ઉદાસીનતા જ થાય ને. બાહ્યની વસ્તુમાં એને ક્યાંથી રસ પડે, ક્યાંથી આસક્તિ થાય, એમાં પછી ઈચ્છા ક્યાંથી થાય કે આ મેળવી, આ મેળવી, આ મળી, એમાં ક્યાંય કોઈ જગ્યાએ એને રસ પડે ના પડે, એમ એને એ નિકાંક્ષિત થાય છે. નિકાંક્ષિત કંઈ હમસ તો કંઈ એ એમ કે મારે હવે હું સમ્યક દ્રષ્ટિ થયો એટલે મારે ઈચ્છા નહીં કરવી, એમ એવું નથી હોતું. આ તો સહજ દશા છે, આ તો સહજ દશા છે. સમ્યક દ્રષ્ટિ થયો છું ને હવે મને કાંક્ષા ન હોય, રમેશભાઈએ કહ્યું હતું.
એવું હોય છે? એવું નથી હોતું પ્રભુ. એની દશાનો વિચાર કરો. એવી જે દશાનો અનુભવ થયા પછી તે આ બધું ફિક્કું લાગે. આમાં તો શું એને રસ પડે? આપણને બધો બહુ રસ પડતો હોય ખૂબ. આ કોમ્પ્યુટર આવું ને આ 6 GB મેમરીવાળું ને હવે ડ્યુઅલ પ્રોસેસરમાંથી હવે તો ક્વાડ્રો પ્રોસેસર થઈ ગયા ને 4 પ્રોસેસર એક સાથે કામ કરે એટલે આપણને એમાં બધો રસ પડે. એને કાંઈ રસ પડતો નથી. આ પૂતગળની રચના, આ પૂતગળની રચના એથી વિશેષ કાંઈ નથી એને માટે. એટલે કોઈ પ્રકારની કાંક્ષા નથી હોતી. દેખી તું બહારમાં દેખાય, વેપાર ધંધા કરતા પણ દેખાય, જોબ કરતા દેખાય, ડૉક્ટર પણ હોય, એન્જિનિયર પણ હોય, વકીલ પણ હોય, બધું કરતા હોય, એવું કાંઈ નથી. પણ અંદરમાં આખું બધું બદલાઈ ગયું. આ વેશ ભજવીએ છીએ બસ, બીજું તો કાંઈ નથી. અંદરમાં તો એને એમ છે કે અમે તો આ વેશ ભજવીએ છીએ, અમે તો જે છીએ તે છીએ, એવી આખી દ્રષ્ટિ એની હોય છે. એટલે કોઈ કાંક્ષા રહેતી નથી. નિર્વિચિકિત્સા ત્રીજો અંગ છે. નિર્વિચિકિત્સા એટલે જ્ઞાનીનો ભાવ. કર્મધારા, કર્મધારા એટલે હા, એની વાત આપણે બાકી રાખી દીધી. જ્ઞાનધારામાં તો આપણે એ વાત કરી કે એને આ રીતે એની દશા હોય છે, પણ કર્મધારાની વાત તમે યાદ કરી સારું આપણે કહીએ. કર્મધારા એટલે શું કે હજી એ પૂર્ણ દશા તો એને પ્રગટ કરી નથી. આપણે જે રીતે મોહનીય કર્મની વાત કરી એ પ્રમાણે હજી મોહનીય કર્મમાં ચારિત્ર મોહનીય કર્મની તો પ્રકૃતિઓ હજી બધી પડી છે, ઉદયમાં પણ છે. અને કદાચ મોહનીય કર્મમાં દર્શન મોહનીયમાં પણ એવું હોય કે જે ઉપશમ થયો હોય, એ ક્ષયોપશમ હોય, ક્ષાયિક સમ્યક દર્શન નથી થયું એટલે ક્ષય નથી થયો દર્શન મોહનીયનો પણ, એવું પણ હોય. એટલે જે હજી કર્મના કર્મ સત્તામાં પડ્યા છે, એ જે સત્તામાં પડ્યા છે એના ઉદય પણ આવે છે. ઉદય આવે અને ત્યાર પછીથી એ ખરી જાય. એટલે જે ઉદય આવે છે તો એવા સંયોગો પણ એની એને પ્રાપ્ત થાય છે. એવું નથી કે એને એવા કોઈ સંયોગો નથી આવતા, એવું નથી. એ તો બધું થાય જ છે, કેમકે પૂર્વે જે ભાવ કર્યા એને કારણે જે કર્મ બંધાયા એ કર્મ હજી સત્તામાં પડ્યા છે. એને ગયું શું છે? દર્શન મોહની ગયું છે. એટલે શ્રદ્ધા બરાબર સાચી થઈ ગઈ છે, શ્રદ્ધા સમ્યક થઈ ગઈ છે પોતાના સ્વરૂપ વિશેની, જગત વિશેની, પ્રભુ વિશેની, એ સમ્યક શ્રદ્ધા થઈ છે. પણ કર્મની વિધિ કેટલી પ્રકૃતિ તો એને હજી પડી છે ને એ ઉદયમાં આવે છે. તો ઉદયમાં આવે છે તો એની જેવી દશા છે એ પ્રમાણે, એટલે પોતાના પુરુષાર્થની જેટલી ઉગ્રતા છે એ પ્રમાણે એને એમાં રસ પડે છે. નથી પડતો એવું નહીં, બિલકુલ રસ નથી પડતો એવું નહીં, પણ હવે એવો રસ નથી પડતો કે જેને કારણે એને અનંત અનુબંધ થાય એવો કોઈ રસ નથી પડતો. એટલે અનંતાનુબંધીના ક્રોધ માન માયા લોભ ગયા છે. એટલે હવે એને જે છે એ હલકા પ્રકારના કસાયો છે, એના કરતાં ઘણા હલકા ઓછા કસાયો છે. એટલે જો 5મા ગુણસ્થાનની દશામાં છે તો કસાઈની બીજી ચોકડી પણ ગઈ છે, 6ઠા ગુણસ્થાનની દશામાં છે તો કસાઈની ત્રીજી ચોકડી પણ ગઈ છે. એટલે એ પ્રમાણે એની દશા હોય છે. એટલે એવું છે ત્યારે એને કર્મના બંધ પણ થાય છે, એને કર્મના બંધ પણ પડે છે. પણ એ કર્મના બંધને કારણે થઈ અને એનું સિદ્ધત્વ કોઈ રોકી શકે એમ નથી, કેમકે હવે એને પુરુષાર્થ તો એવો જ થવાનો છે. પોતાના સ્વરૂપનું ભાન જ્ઞાન થયું છે એટલે હવે સમ્યક દર્શન થયા પછીનું એનું ચારિત્ર સંયમ તો પછી એવું જ થવાનું છે. સત્ય સમજાયું છે, અનુભવાયું છે, પછી દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે એટલે બીજે ક્યાંય રસ પડતો નથી, એટલે સહજ વૈરાગ્ય વર્તે છે. એટલે છેવટે ચારિત્ર દશા મુનિપણ તો અંગીકાર કરવાનો જ છે. કદાચ આ ભાવમાં નહીં કરે તો એના પછીના ભાવમાં કરશે, પણ એ તો કરવાનો તો છે જ. એટલે ચારિત્ર તો એને ઉપડવાનું છે. પણ આવી કર્મદશા એટલે કર્મધારા પણ એને હોય છે એ વખતે. અને કર્મધારા વખતે એક બીજી વિશેષ વાત છે કે એ વખતે એને શુભ કે અશુભ ભાવ થાય છે એટલી એની પોતાની નબળાઈ છે, એટલા પોતાના પુરુષાર્થની એવી નબળાઈ છે. તેવા શુભ કે અશુભ ભાવ થાય છે છતાંય એને એ પોતે પોતાથી જુદા જાણે છે, પોતે એને પોતાથી જુદા જાણે છે. આ એની વિશેષતા છે. શુભ ભાવ આવ્યો કે અશુભ ભાવ આવ્યો, કાંઈ પણ થયું, આપણને એ ક્રોધ કરતો પણ દેખાય એવું પણ લાગે તો પણ એને પોતાથી જુદા જાણે છે. કર્મના ઉદયની સાથે એનું જોડાવાનું થાય પણ એમાં બહુ જોર નથી, એટલે તરત એ પાછો વળી જાય છે ને એને એ જ સમયે જાણે છે કે આ જે છે તે કંઈ મારો ભાવ નથી. મારો ભાવ એટલે કે હું તો ત્રિકાળ શુદ્ધ છું, હું શુદ્ધ આત્મા છું, તો મારો એ ભાવ નથી, મારામાં એવો કોઈ ગુણ નથી કે જેને કારણે મને આ ભાવ થાય. આ ભાવ છે એ તો પરાયો ભાવ છે, એ તો ઉપરથી આવેલો ભાવ છે, એ મારા ગુણને કારણે થયેલો ભાવ નથી. આ પણ એને એટલું જ સ્પષ્ટ છે એ જ વખતે, છતાંય આપણને થાય કે તો પછી કેમ શુભ ભાવ કે શુભ ભાવ, પણ એવા ઉદય આવે છે તો જોડાઈ જાય છે, કેમ કે હજી એટલો ઉગ્ર પુરુષાર્થ ઉપડ્યો નથી એટલે થાય છે એવું. પણ એનું સ્વામિત્વ નથી કે આ મેં કર્યો, એવું સ્વામિત્વ નથી. આ શુભભાવનો સ્વામી થઈ જાય એવું સ્વામિત્વ એને નથી, એનાથી એ સદાય જુદો જ રહે છે.
આપણે નિકાંક્ષિતની વાત કરતા હતા, હવે નિર્વિચિકિત્સાની વાત કરીએ. ત્રીજું અંગ નિર્વિચિકિત્સા એટલે કોઈના પ્રત્યે જ્ઞાનીનો ભાવ ન હોય, કોઈના પ્રત્યે દુગંછાનો ભાવ ન થાય. એની સાથે રહેલા જીવો પ્રત્યે એને ક્યારેય એવો દુગંછાનો જ્ઞાનીનો ભાવ ન થાય, નાકનું ટેરવું ચડી જાય, આ તો આવા ગંદા આવા તેવા એવો ભાવ ન થાય. દુર્ગંધ મારતી હોય તો પણ એમાં એને એવો ભાવ ન થાય, દુગંછાનો ભાવ ન થાય. જ્ઞાની નથી થતી. કેમ જ્ઞાની નથી થતી? કેમકે છ દ્રવ્યની એની શ્રદ્ધા યથાર્થ છે. તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. છ દ્રવ્યની યથાર્થ શ્રદ્ધા પછીથી જ્ઞાની કેવી રીતે થાય? જ્ઞાની થવાનું કારણ બતાવો. જેને છ દ્રવ્યની શ્રદ્ધા હોય એને જ્ઞાની કઈ રીતે થાય? થઈ શકે કે છ દ્રવ્યને જેમ છે તેમ એ જાણે છે, પૂતગળને પૂતગળ જાણે છે, જીવને જીવ જાણે છે, એટલે બે જ રહ્યા ને, મુખ્ય તો એ જ ને, બાકી ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશને કાળ એમાં તો કાંઈ જ્ઞાનીનો પ્રશ્ન નથી, પણ મુખ્યતા તો આ જ બેની રહીને. હવે પૂતગળને જ્યારે પૂતગળ તરીકે જાણે છે બરાબર, તો પછી કોઈ એની સાથે રહેલા એના એના કુટુંબીજનો હોય, જો કુટુંબમાં છે તો, અથવા તો જે એ મુનિ થયો છે તો એની સાથે રહેલા બીજા મુનિ હોય કે જે પણ કોઈ છે તે, તો એ બધાને એ જીવને જીવ તરીકે સમજે છે, એને ભગવાન આત્મા સમજે છે, અને એના શરીરમાંથી આવતી દુર્ગંધને એ શું સમજે છે? તો આ તો પૂતગળના પરિણામ છે. એને કોના પરિણામ સમજે? પૂતગળના પરિણામ સમજે છે. એટલે એની સાથે રહેલા જીવ પ્રત્યે એના પ્રત્યે એને ગ્લાની ક્યાંથી થાય? આ પૂતગળના પરિણામ છે. તો પૂતગળને તો રસ ગંધ સ્પર્શ આ બધું હોય છે, તો એ પરિણામ છે, તો છે એ પૂતગળના પરિણામ છે. અને એ સાથે પેલા જીવને શું સંબંધ છે? એ શરીર સાથે રહેલા જીવને કાંઈ સંબંધ નથી, આવું એને તો સ્પષ્ટ છે. એટલે જ્ઞાની ક્યાંથી થાય? કોઈ પ્રત્યે એને એવો દુગંછાનો ભાવ, જ્ઞાનીનો ભાવ નથી થતો. આવા છે આવા છે આવા છે એવો કોઈ ભાવ નથી થતો. અરે એટલે સુધી કે જો આતંકવાદી છે અને એ આતંકવાદી અમુક રીતે એવી ખરાબ રીતે વર્તતો હોય તો એના પ્રત્યે એને દ્વેષના ભાવ એમ નથી થતા કે અત્યારે વર્તમાન દશા એની એવી છે, આ તો પર્યાયમાં છે, જે છે તે કંઈ, અંદર તો ભગવાન આત્મા બેઠો છે, કાલે સવારે બદલાઈ જશે, એવી એની દ્રષ્ટિ હોય છે. કોઈ વખત એવો ઇમિડિયેટ રિસ્પોન્સ એનો અપાઈ જાય પણ તરત જ પાછો વળી જાય છે, અરે મેં શું આવો રિસ્પોન્સ કેમ આપ્યો, આ પ્રમાણે મેં કેમ મારો પ્રતિભાવ આપ્યો, એ જ ભગવાન આત્મા છે. આજે એની દશા આવી છે, વર્તમાન પર્યાય એવી છે, એટલે એનું વર્તન આવું છે, પણ એ કંઈ એ વર્તન કાયમ શાશ્વત એવું રહેવાનું છે એવું તો બનતું નથી. કોઈ પણ અશુભ ભાવ કે શુભ ભાવ એક સરખો ટકીને રહે નહીં, આ સિદ્ધાંતની વાત છે. કોઈ પણ અશુભ ભાવ કે શુભ ભાવ એક સરખો ક્યારેય ટકીને રહે નહીં, શુદ્ધ ભાવ જ એક સરખો ટકીને રહે. એટલે જેને અશુભ ભાવ છે, ખરાબમાં ખરાબ ભાવ આવ્યો, કોઈ પણ એવો વિકલ્પ આવ્યો છે તો હોય, એ કેટલો વખત રહેવાનો છે એ વાત જ્ઞાની જાણે છે, સમ્યક દ્રષ્ટિ જાણે છે કે એ કંઈ એ અત્યારે છે, વર્તમાન પર્યાયમાં છે, પછી એ કંઈ રહેવાનું નથી. ગમે તેવા ક્રોધીનું તમે ઉદાહરણ લેશો તો એ ક્રોધીનો ક્રોધ તમને લાગશે કે હવે ભાઈ ઢીલા પડી ગયા. આપણે વાત નથી કરતા, પહેલાં તો એમને તો બહુ ગુસ્સો હતો, બહેનો બહુ કરે વાતો એવી, હસબન્ડ વિશે મોટે ભાગે, તો લગભગ બહેનો હસબન્ડ વિશે એમ વાતો કરે કે એમને બીજાની આગળ કે એમને પહેલાં તો એમનો ગુસ્સો તો તમે જોયો નથી, એમને પહેલાં તો બહુ ગુસ્સો એમ, લગભગ હું તો માનું છું કે 90% બહેનો કહેતી હશે આવું. 90%માં તમે ના આવતા હો, એટલે 10%માં આવતા હો, વ્યક્તિગત વાત નથી, પણ આવું હોય છે એમ કે સમ્યક દ્રષ્ટિને એ જાણે કે આટલું મોટું પાપ કર્યું બરાબર, તો એને જીવ પ્રત્યે એને જીવ પ્રત્યે કાંઈ નથી થતું, પણ એની જે વર્તણૂક છે જે એણે કર્યું છે એને કાંઈ જસ્ટિફાય નથી કરતો, એ તો ખોટું જ છે, એણે જે કર્યું એ તો ખોટું જ છે, પણ એ જીવ પ્રત્યે કાંઈ એને એવો ભાવ નથી થતો. આપણને એ જીવ પ્રત્યે ભાવ ખરાબ થઈ જાય છે. અહીંયા સમજવાનું એ છે કે આ તો દશા છે, અત્યારે વર્તમાન દશા છે, કાલે સવારે બદલાઈ જાય. વાલીઓ લૂંટાણો વાલ્મીકી ઋષિ થઈ શકે છે એ આપણે બોલીએ છીએ, પણ આપણે સ્વીકાર્યું નથી. વાલીઓ લૂંટારો વાલ્મીકી ઋષિ થઈ શકે છે, તો ગમે તે થઈ શકે, શું ન થઈ શકે. એટલે વર્તમાન દશા એવી છે,
આપણી આસપાસમાં આ બધા મીઠ ખાય છે, આ બધું કરે છે, આપણે જાણીએ છીએ કે હવે આટલું બધું આ કરે છે નરકે જશે, પણ એથી કરીને એમના પ્રત્યે આપણને બીજો કોઈ ભાવ ન થાય. આ તો વર્તમાન દશા એવી છે, વર્તમાન દશા એવી છે, આપણને એમના પ્રત્યે દ્વેષ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. એવા પાપાનું બંધી પુણ્યને લઈને આવ્યા છે એટલે સામગ્રી જે મળી છે એમાંથી વધારે ને વધારે પાપ કરે અને એ પાપને કારણે એમની નરક કે તિર્યંચની ગતિ થાય. એ પાપાનું બંધી પુણ્ય, એટલે બધાનું પુણ્ય છે પણ પાપાનું બંધી પુણ્ય છે. બીજું પુણ્યાનું બંધી પુણ્ય હોય કે જે પુણ્યને કારણે જે સામગ્રી પ્રાપ્ત થાય, સંયોગો પ્રાપ્ત થાય, એમાંથી એ આગળ વધી અને એ પોતાના સ્વરૂપનો સ્વરૂપને પામવાનો પુરુષાર્થ કરે અને એમાંથી વધારે એવો પુરુષાર્થ થાય કે જેને એવા સ્વભાવને કારણે એવું પુણ્ય બંધાય કે એને એવી ગતિ થાય, દેવની ગતિ કે એવી ગતિ થાય. અને જો એમાં આગળ વધતા સમ્યક દર્શન સાથે એવું જો હોય તો ઘણીવાર ચક્રવર્તી પદ પણ પામે એવી ગતિ થાય. સમ્યક દર્શન થયું છે અને એવા અતિ ઉત્કૃષ્ટ પ્રકારના એને શુભભાવ થાય છે તો એવા આયુષ પણ બાંધે. એટલે પુણ્યાનું બંધી એ પુણ્યની બંધી પુણ્ય હોય છે, એવા પુણ્ય હોય છે. બીજા આવા પુણ્ય પણ હોય કે જેમાં બધું મળે, આટલી બધી સામગ્રી મળી આપણને થાય કહો કેટલી સામગ્રી, કેટલા મિલિયન ડોલર હોય એની પાસે, શું કરે? પાપ સિવાય બીજું શું કરે? નવરો પડ્યો, કંઈ કરવાનો ન હોય તો લઈને નીકળી પડે ફિશિંગ કરવા માટે થઈને, ખાલી ખોટી બિચારી માછલીઓને. એમાં એ આનંદ, જીવ મરે દુઃખી થાય અને તમને આનંદ થાય, કેટલી મોટી ક્રૂરતા કહેવાય. એનું ફળ શું હોય? નરક જ હોય ને. સમયદ્રષ્ટિને એમ થાય કરે આ બિચારો કયા ભાવે છૂટશે, આ સમજતો નથી, આ અજ્ઞાન દશામાં આવીને આવી રીતે આ કયા ભાવે છૂટશે. અને કરુણા આવે તો ક્યારેક કહી આવે પણ કરો, એને કાંઈ એવું ના હોય કે ના ન કહેવાય, અહીંયા કહી પણ દે તમે શું કરો આવું કરો છો, આ આ લિવિંગ છે ને, થઈ જાય તો એ કહી દે, એમાં કાંઈ એવી શરમબરમ એને એવું કાંઈ ન હોય. બહુ બહુ તો શું કહેશે, બહુ અપમાન કરશે એ જ ને. સારું, અપમાન તો અપમાન, અમને ક્યાં માન અપમાનનો સવાલ જ છે, કહી દે. તમે ન કહી શકો પણ એ કહી દે. આપણને એમ થાય કે ભાઈ આપણે એની બાબતમાં સુકરા પડવું, આપણે મોટાભાગના અહીંયા બધા એમ જ કે એની બાબતમાં પડવાનો ક્યાં સવાલ જ છે. આપણે તો એને ભગવાન આત્મા તરીકે જોઈએ છીએ અને ભગવાન આત્મા તરીકે આપણે જ્યારે એને જોઈએ છીએ ત્યારે આપણને થાય કરે આ બિચારો આવું કરી રહ્યો છે, આ સમજતો નથી, લાવ કહીએ કદાચ બદલાઈ જાય. પછી બદલાય કે ના બદલાય એ વાત જુદી છે, પણ એને તો એવો જ ભાવ આવે. પાપ કરતો જે હોય એને જોઈને એને એમ ન થાય કે એ જાણે, એમ ન થાય, એને એમ થાય કરે આ બિચારો ક્યારે છૂટશે અને કેટલા ભાવ થશે. સુધરી પણ જાય ને તમને એ કહું. હાજી હા, કરુણા છે. અરે તમે આ જે વાત કરી હમણાં ગુરુદેવની, એટલે હું તમને એ જ ઉદાહરણ આપું. ગુરુદેવ એક વખત બોમ્બે ગયા હતા અને એમાં કોઈકને ત્યાં બહુ એકદમ શ્રીમંત હતા, એમને ત્યાં એમને જવાનું થયું ને ત્યાં, એટલે એમને ભાવથી બોલાવ્યા હતા બધા વિનંતી કરીને ખાસ ને એમ. તો ગુરુદેવ પોતા એનું વર્ણન કરતા કહે છે કે અરે ત્યાં ગયા અને બધા એમ કે બધું રેશમી રેશમી રેશમી, ગાલીચા વાલીચા ગાલીચા બધું, અને બધું પોલિશ પોલિશ પોલિશ. તો કે મને થયું કે આ બિચારો આમાંથી ક્યારે નીકળે, ના કે આમાંથી એ ક્યારે નીકળે, આને આમાંથી નીકળવું બિચારાને અઘરું થઈ પડશે. કેમકે એની બહુ દરકાર કરતો જુએ એટલે ખ્યાલ તો આવે ને કે આ ભાઈને આમાં આટલો બધો રાગ છે, તો એ ક્યારે નીકળે, નીકળે એટલે સ્વરૂપ તરફ ક્યારે વળે, નીકળે એટલે સ્વરૂપ તરફ ક્યારે વળે. આ આવે જુએ તો ખ્યાલ તો આવે, જ્ઞાની પુરુષને તો ખ્યાલ આવે વગર રહે જ નહીં. અહીંયા આપણે વાત કરી રહ્યા હતા આ નિર્વિધ ચિકિત્સાની વાત કરતા હતા. હવે એ પછી છે અમૂંડ દ્રષ્ટિ. મૂંડ દ્રષ્ટિ નહીં તે અમૂંડ દ્રષ્ટિ, મૂંડપણું નહીં તે. મૂંડપણું એટલે શું? ગમે તે ચાલશે, ગમે તે હોય તો બરાબર છે, બધું બરાબર છે, કોઈ ભેદ ન પાડે, સારા નરસાનો પણ ભેદ ન પાડે, સાચું શું ખોટું એનો ભેદ કરે નહીં, ઠીક છે એ બી ચાલશે, એ બી ચાલશે, એ પણ ચાલે એમ. કોઈ વિવેક નહીં, સત્ય અસત્યનો પણ વિવેક નહીં, ધર્મને અધર્મનો પણ વિવેક નહીં, એ અમૂંડ દ્રષ્ટિ. એ મૂંડ દ્રષ્ટિ એટલે એવું જે છે એના કરતાં આને જુદું હોય, એટલે એને કોઈ પણ પ્રકારે એવી દ્રષ્ટિનો એવી મૂંડતા હોય એવી મૂંડતા ન હોય, એ મૂંડ દ્રષ્ટિ કહેવાય. કોઈ કોઈ પણ પ્રકારનો વિવેક નથી, એ મૂંડતા છે, અને એવી મૂંડતા સમ્યક દ્રષ્ટિને ન હોય. સાચા ખોટાનો એને બરાબર વિવેક હોય, શું હેય છે ને શું ઉપાધેય છે એનો બરાબર એને વિવેક હોય. જે હેય છે તેને હેય માને ને ઉપાધેય છે તેને ઉપાધેય માને. હેય એટલે છોડવા લાયક,
જે છોડવા લાયક છે તેને છોડવા લાયક જ માને. શુભ ભાવ છે એ શુભ ભાવ છોડવા લાયક છે, એ છોડીને શુદ્ધ ભાવમાં જવું તો શુભ ભાવ પ્રત્યે એને હેય બુદ્ધિ જ હોય. શુભ ભાવ ના આવે એની વાત નથી, એ તો આવે છે, પણ છતાંય શુભ ભાવને એ હેય છોડવા લાયક માને, એમ ન માને કે શુભ ભાવ ધર્મનું કારણ છે. એટલે એ શુભ ભાવના ઉદાહરણ દ્વારા સમજી જાઓ કે બીજી બધી વસ્તુમાં એને હેય શું અને ઉપાદેય શું એનો પૂરો બરાબર યથાર્થ વિવેક હોય. શું ધર્મ ને શું અધર્મ એનો બરાબર એને વિવેક હોય. આ ધર્મ કહેવાય, આ અધર્મ કહેવાય, જિનેશ્વર ભગવાનની વાણીમાંથી આવેલું જે પરમ સત્ય છે એ જ ધર્મ છે. એવા શાસ્ત્રો છે, જીનવાણીમાંથી આવેલા શાસ્ત્રો છે, એ જ શાસ્ત્રો છે. અન્ય શાસ્ત્રોમાં ગમે તેટલી સારી વાત કરવામાં આવી હોય છતાં એ શાસ્ત્ર જીનવાણીમાંથી એનું ઉદ્ભવ સ્થાન નથી, તો સાચું શાસ્ત્ર નથી. સમ્યક દ્રષ્ટિ ક્યારેય સમ્યક દર્શન થયા પછીથી ક્યારેય એવા બીજા અન્ય શાસ્ત્રોને સાચા શાસ્ત્રો તરીકે માન આપે નહીં. પોતે રેફરન્સ તરીકે કદાચ વાંચે એ વાત જુદી છે, પણ એને સાચા શાસ્ત્ર તરીકે માન આપે એવું ન બને, એવું ન બને. પોતે એકલા ક્યારેક કોઈક અભ્યાસ માટે થઈને કોઈક વાત માટે સમજાવ્યું હતો એ વાંચે, કેમ કે એ બધા આપણા મહાપુરુષોનો તમે વિચાર કરો કે એમને બધાનું જ્ઞાન તો હતું જ, એટલે તો એ લખે કે વેદાંતમાં આમ આવે છે, નૈયાયિકમાં આમ આવે છે, આમાં આ બૌદ્ધમાં આમ આવે છે, એવું શાસ્ત્રમાં આપણા શાસ્ત્રમાં લખેલું હોય છે. કોઈપણ કથન છે એને આપણે જ્યારે જ્ઞાન કરીએ છીએ તો એ જુદી જુદી અપેક્ષાથી એને સમજવું પડે, અને એમાં અન્ય મતની અપેક્ષાથી શું છે આ જ વસ્તુમાં એ પણ સાથે સ્પષ્ટ કરે. એટલે જ્ઞાની જ્યારે શાસ્ત્ર લખે તો અન્ય મતની અપેક્ષાએ શું ચાલે છે એ વાત સમજાવે આપણને. એટલે એ સમજાવે છે તેનો અર્થ કે એમને ખ્યાલ તો હોય તો એ શાસ્ત્ર જોયું પણ હોય, એમને ન જોયું એમ નહીં, પણ એમ નહીં કે એ શાસ્ત્ર સાચું છે એવો ભાવ ક્યારેય એમને ના આવે. એવી મૂંઢતા ન હોય કે આ શાસ્ત્રે બરાબર ને આ શાસ્ત્રે બરાબર, કુંદકુંદાચાર્યનું શાસ્ત્રે બરાબર ને અમુક હિન્દુ શાસ્ત્ર છે તે બરાબર, એવું ના હોય. જીનેશ્વર ભગવાન એટલે જીનેશ્વર ભગવાનની વાણીમાંથી જે વાત આવી એની સાથે બીજા કોઈની તુલના ન થઈ શકે, તો ન થઈ શકે. ભલે સાચું સારું બધું ઘણું બધું હોય તે છતાં એ પરમ સત્ય નથી, એમાં પરમ સત્ય નથી. એકાંતે વાત હોય, કેમ કે અનેકાંતે વાત જૈન દર્શન સિવાય બીજા કોઈ દર્શનમાં છે જ નહીં. કોઈ દર્શનની અંદર અનેકાંત સ્વરૂપ છે જ નહીં. હું તો એટલે સુધી તમને કહું છું કે ખરેખર તો જીનેશ્વર ભગવાન કોઈ પણનો કાળ હોય, ગમે તે તીર્થંકર ભગવાનનો કાળ લઈ લો, તો એ કાળની અંદર લોકો પ્રભુની વાણી સાંભળતા હતા, બરાબર, સમોસરણમાં બેસી અને સાંભળતા હતા. એ બધા સાંભળતા હતા, એમાં કેટલા એને કેટલું જ્ઞાન થયું, અને એમાંથી કેટલાક લોકો એવા નીકળ્યા કે એ એક જ વખત કે બે વખત સાંભળી અને ચાલ્યા ગયા, અને એ વખતે જે વાત એમને સાંભળી કે જે સમજ્યા એને એકાંતે લઈને ધર્મની સ્થાપના કરી છે. આ બાકી જે જે ધર્મ છે એમાં એવી વાત છે. એટલે એક અપેક્ષાથી જે વાત કહેવામાં આવી, એક અપેક્ષાથી જીનવાણીમાં જે કંઈ કહેવામાં આવ્યું એ સત્ય છે, પણ એ એક જ અપેક્ષાથી સત્ય છે, એને એમણે એકાંતે લીધું છે અને એને જે સત્ય માને છે. ભગવાને તો કોઈ એક અપેક્ષાથી કહ્યું, કોઈ એક અપેક્ષાથી એમ કહેવામાં આવ્યું કે આત્મા નિત્ય છે, તો એ એક જ વસ્તુ પકડીને બેસી ગયા. બીજે દિવસે બીજો આવ્યો અને એ સાંભળ્યું કે આત્મા અનિત્ય છે, તો એ અપેક્ષા લઈને બેસી ગયો. ભગવાને બંને વાત કરી છે, એક અપેક્ષાથી નિત્ય કહ્યો, બીજી અપેક્ષાથી અનિત્ય કહ્યો, પણ પેલાએ આ પકડ્યું એમ બીજા બધા જે દર્શન છે ને એ બધા આવી રીતે જ થયા છે. એટલે એમાં સત્યનો અંશ છે પણ પૂર્ણ સત્ય નથી, પૂર્ણ સત્ય નથી. સત્યના અંશ તો છે નથી એમ નથી, એટલે તો ટકી રહ્યા છે, પણ પૂર્ણ સત્ય નથી. તો એવા જે ધર્મો છે, એવા દર્શનો છે, એના શાસ્ત્રોને આ સમ્યક દ્રષ્ટિ જીનેશ્વર ભગવાનની વાણીમાંથી જેનો ઉદ્ભવ થયો છે એવા શાસ્ત્રોની સાથે મૂકીને એક સરખા માને અને આ પણ બરાબર છે એવી એની ઊંધી માન્યતા, વિપરીત માન્યતા, એવી મૂંઢ દ્રષ્ટિ એને ક્યારેય ન હોય, એને ક્યારેય ન હોય. દરેક બાબતમાં, દેવગુરુ શાસ્ત્રની બાબતમાં, બધામાં એને એ બાબતમાં તો બરાબર વિવેક હોય, મૂંઢતા ન હોય, જરાય મૂંઢતા ન હોય. અમૂઢ દ્રષ્ટિ આ બહુ મહત્ત્વની વસ્તુ છે. આપણે કહીએ કે ઠીક છે ચાલશે, એમાં શું બધા ધર્મો સરખા, સર્વધર્મ પરિષદ ને આ બધી જે વાત કરી એ મૂંઢ દ્રષ્ટિ છે, એ ડાપણ નથી. ઘણા લોકો કહે છે, સંખ્યામાં ઘણા લોકો કહે છે, માટે સ્વીકારી લેવાય. સંખ્યા ને સત્ય સાથે શું સંબંધ,
હજારે સંખ્યામાં કહે એટલે સાચા, એવું તો કાંઈ હોય નહીં, સત્ય સત્ય જ છે. એટલે એવું નથી હોતું. ઘણી બધી વસ્તુમાં આવું ચાલી રહ્યું છે ના કે આપણે એવું ના બોલાય, એ બધા ધર્મ સરખા. ભાઈ બધા ધર્મ સરખા ક્યાંથી હોય? એવી રીતે કેવી રીતે બને? આપણને એ આપણને એ જે ધર્મને ફોલો કરી રહ્યા છે એમના પ્રત્યે આપણને કરુણા છે, અનુકંપા છે કે એ પણ સાચું સમજે? એમની જે માન્યતા છે એમાં ભૂલ છે, એમને જે માન્યતા છે એ એકાંતે કરી લીધી છે એટલે આપણને ભૂલ છે, અને એકાંત સ્વરૂપ નથી. કેટલી બધી વસ્તુમાં એ જે માને છે એ કોઈક જ અપેક્ષાએ સાચું છે, એ કોઈક અપેક્ષાએ સાચી વાતને સમગ્ર અપેક્ષાએ સાચું ઠરાવે છે, એટલે આપણને વાંધો છે, બીજો કોઈ વાંધો નથી. અને એ તેમાં એ એમની માન્યતા સાથે વાંધો છે, આપણને એમની સાથે તો કાંઈ વાંધો નથી, એ જીવો સાથે વાંધો નથી. એટલે જિનેશ્વર ભગવાનની વાણી પ્રમાણે જો જોઈએ તો સર્વ જીવ છે ને એ બધા જૈન છે. જે જિનેશ્વર ભગવાનની આજ્ઞાને આમન્યામાં આવે એ બધા જૈન છે. એ પછી વાણિયા હોય, બ્રાહ્મણ હોય કે ઠાકોર હોય કે કણબી હોય, ગમે તે હોય. જો તમે કેટલા બધા લોકો જે જે આ આ દીક્ષા લે છે એમાંના કેટલાય લોકો બ્રાહ્મણ પણ હોય છે, પટેલ પણ હોય છે, નથી હોતું. અને આપણે તીર્થંકરનો વિચાર કરો ને, ક્ષત્રિય બધા, અને ગણધર કેટલા બધા બ્રાહ્મણ, વાણિયા તો કોઈ નહીં. એના પછી છે ઉપગુહન. ઉપગુહન એટલે કે પોતાની સાથે જે રહ્યા છે એમના દોષને ઢાંકવા અને બીજાની સામે પ્રગટ ન કરવા, જેથી કરીને એમની નિંદા થાય, એટલે એને એ ઢાંકે, એને પ્રગટ ન કરે. દાખલા તરીકે બે સાધુ સાથે રહે છે અને એક સાધુથી કદાચ કંઈક એમ કે રાત્રે પાણી પીવાઈ ગયું આ તે, તો પછી બીજા દિવસે સવારમાં પોરમાં ઉઠીને એમ ના કહેજો કાલે એમણે પાણી પી લીધું, બોલો ચોવીયાર પ્રતિક્રમણ પત્યું અને પછીથી કે બોલો પાણી પી લીધું, એવું ના બોલે. દોષ થઈ ગયો તો થઈ ગયો, ભૂલ થઈ ગઈ. કેટલાકની દ્રષ્ટિ એવી હોય કે કોકનો દોષ જોવા મળે એટલે પહેલું કામ ઢંઢેરો પીટવાનું કરે. કેટલાક લોકોની એવી રીત હોય છે, બોલવાનો સબ્જેક્ટ મળી ગયો ને એટલે આ. અને એવું ન થાય, કોઈનો દોષ એ પોતાની સાથે જે રહેલા છે એનો દેખીતો દોષ દેખાય તો એને એ ઢાંકે, એટલે કે એ પોતે ગુપ્ત રાખે. પોતે જાણે જાણી ગયા હોય તો પોતે પોતાના મનમાં ગુપ્ત રાખે, અને ગુપ્ત રાખે એટલું જ નહીં પણ સાથે એનું સ્થિતિકરણ કરે. પેલાને જઈને કહે કે જો ગઈકાલે તમારી આ ભૂલ થઈ ગયો, આવું તમને ન શોભે, તમે હવે મુનિ દીક્ષા લીધેલી છે તો મુનિ દીક્ષામાં હવે ધ્યાન રાખજો, બીજી વાર આવું ન થાય, આ ભૂલ થઈ ગઈ, એમ સમજાવે. એ જ રીતે શ્રાવક છે તો શ્રાવક પણ એને સમજાવે કે ભાઈ શ્રાવક ધર્મ આપણે પાળીએ અને તમે રાત્રિ ભોજનની આપણે બાધા લીધી છે ને હવે પછી તમે રાત્રે જઈને આઈસ્ક્રીમ ખાઓ ઠીક ન કહેવાય, સમજાવે. પેલો સમજી જાય, મોટે ભાગે તો સમજી જાય, કેમકે ઉપગુહન સાથે સ્થિતિકરણ છે. પેલાના દોષને એણે બીજાને કહ્યા વિના એકાંતમાં જઈ અને એને સમજાવ્યું છે એટલે પેલાને પણ વાત ગળે ઉતરી જાય ને, મોટે ભાગે એમ જ થાય, સ્થિતિકરણ થાય જ થાય જ, ન થાય એવું નથી બનતું. બોલો વિરોધ ના કરે કે જાજા તારે શું કામ છે, એવું ના કહે, એવું ના હોય. કેમકે એનો ભાવ કેવો છે, એને એને કાંઈ એની નિંદા કરાવવાનો ભાવ નથી, એટલે ઉપગુહનની સાથેનું સ્થિતિકરણ છે એટલે એમાં કામ કરે, ઉલટું સારું થાય ને. સમ્યક દ્રષ્ટિની આવી દ્રષ્ટિ હોય. પોતે પોતાનું સ્થિતિકરણ કરે, પોતાને જે દોષ હોય એને દૂર કરે અને પોતાનું સ્થિતિકરણ કરે. અરે આ દોષ આવો મને ક્યાંથી હોય, આવું મને ન હોય, ભગવાનના જ્ઞાનમાં હું સિદ્ધ સમાન આવ્યો અને મને પછી આવું ન હોય, હું ભગવાનના જ્ઞાનમાં સિદ્ધ સમાન આવ્યો તો પછી આ આવા વિકલ્પો આવા ભાવ આ બધું મને ન હોય, મને ન શોભે. પોતાનું સ્થિતિકરણ કરે, પોતાનું સ્થિતિકરણ કરે. સ્થિતિકરણના બે અર્થ છે, બીજાનું પણ કરે ને પોતાનું સ્થિતિકરણ કરે. સમય સમયે પોતે પ્રતિક્રમણ કરે અને સ્થિતિકરણ કરે. પ્રતિક્રમણ કરે એટલે પાછો વળે, વિભાવ ભાવથી પાછો વળે અને પછી એ સ્થિતિકરણ કરે કે આ વસ્તુ મને ન હોય, આ મારા સ્વભાવથી વિપરીત વાત છે એ મને ન હોય, અને એને માટે એ દ્રઢતા કરે, પ્રતિજ્ઞા ફરીથી કરે, ક્ષમા માગે. એટલે પોતાનું સ્થિતિકરણ એ મહત્ત્વનું છે, બીજાના સ્થિતિકરણ કરતાં પણ એ તો એને હોય જ. અને આમ પણ આપણે જોઈએ કે પોતાનું સ્થિતિકરણ ન કરે ને બીજાનું કરવા જાય એવું જ્ઞાનીને હોય, એવું તો ના જ હોય, પોતે પોતાનું તો પહેલાં સ્થિતિકરણ કરે. વાત્સલ્ય અને પ્રભાવના, સાતમું છે વાત્સલ્ય. વાત્સલ્યનો ભાવ એટલે બધા પ્રત્યે સ્નેહનો ભાવ, એક પ્રકારનો સ્નેહનો ભાવ, રાગની એક પ્રકારનો સ્નેહ. કેવો સાધર્મી પ્રત્યે સ્નેહ હોય છે જે, એવો કે આ પણ ધર્મી છે
આપણ મારા જેવો ધર્મી છે, આપણ શ્રાવક છે અથવા તો આપણ સાધક છે, એવો ભાવ, એવો વાત્સલ્યનો ભાવ, નાના હોય કે મોટા હોય, ગમે તે હોય, એના પ્રત્યેને એવો જ ભાવ હોય. જીવો પ્રત્યે એ જીવ છે અને ભગવાનના જ્ઞાનમાં સિદ્ધ સમાન એ પણ આવ્યો છે. હું જેમ ભગવાનના જ્ઞાનમાં સિદ્ધ સમાન આવ્યો છું તો એ પણ ભગવાનના જ્ઞાનમાં સિદ્ધ સમાન આવ્યો છે, તો એના પ્રત્યેનો એને એવો ભાવ હોય. એને ઓછું વધતું આવડતું હોય તો પણ એના પ્રત્યે એને એવો જ ભાવ હોય. થોડોક ફેર, અનુકંપા, વાત્સલ્ય, કરુણા આ બધા સરખા છે પણ એમાં થોડો ફેર છે. કરુણા જે કહીએ આપણે તો કરુણામાં પછી એ કંઈક આપવાનો ભાવ છે ને, આપે એટલે આપણે એમ કહીએ કે કરુણાનું ભાજન આપણે થયા. પ્રભુની કરુણા કેવી, એ કરુણાનું ભાજન આપણે થયા, કેમ કે એમને આખો મોક્ષ માર્ગ પ્રકાશ્યો એ કરુણાથી. અનુકંપા એટલે અરે બિચારાને આમ છે, આ દુઃખી છે, એ અનુકંપાનો ભાવ છે. અને વાત્સલ્યનો ભાવમાં પોતાને એના પ્રત્યે એવો સ્નેહનો ભાવ છે કે બધા, એ પણ ભગવાન આત્મા, હું પણ ભગવાન આત્મા, આપણે બી એક બધા સાથે, આપણે સાથે અમુક સમય રહીએ તો આપણને કેવો એકબીજા પ્રત્યેનો સ્નેહ જે છે એવો એ ભાવ છે. પોતાથી ભલે એ બીજી રીતે ઉંમરમાં મોટા છે કે નાના છે, પોતાથી એ જ્ઞાનમાં આગળ છે કે પાછળ છે, પણ બધા પ્રત્યે એને વાત્સલ્યનો ભાવ તો સરખો જ જળવાઈ રહે. જ્ઞાનમાં જે આગળ હોય એના તરફ એને પૂજ્યભાવ આવે, પૂજ્યભાવ આવે, પણ છતાં એમાં એના પ્રત્યેનો જે વાત્સલ્યનો ભાવ એટલે એમના પ્રત્યેનો જે એક પ્રકારનો સદભાવ એ તો સાથે અંદર પડ્યો જ હોય, એ તો હોય. પ્રભાવના, પ્રભાવના એટલે ધર્મની પ્રભાવના. અમે નાના હતા ત્યારે પાઠશાળામાં ભણતા હતા ને, ત્યારે પરિષણમાં પછી જઈએ તો પતાસા, તમારે અનિલભાઈ હશે પતાસા, લાડુ, પછી લાડુ તો પછી આવ્યા. સૌથી પહેલાની હું વાત કહું, પહેલા લાડુ નહોતા આપતા, પહેલા તો પતાસા જ આપતા હતા, મને બરાબર યાદ છે. એ બધું પછી થયું, એ બધું પછી આળસ આવી ને એટલે લોકોએ કર્યું, પૈસા આપવાનું પછી કર્યું. હવે ક્યાં પતાસા લેવા જવું, એટલે પછી આળસ કરી અને પૈસા જ આપી દે રોકડા. એના પછી વચમાં એવો ટાઈમ આવ્યો કે વસ્તુ આપતા હતા, કે પેલો ગ્લાસ આપે ને, વાટકી આપે ને, આ આપે ને, તે આપે ને, એવું પણ આપતા હતા. હે, હા પેંડા આપે, હા એ છોકરાઓને ખાસ એ પેંડા આપે, બધું છોકરાઓ આવે એમ. હા એટલે તમારે કચ્છમાં ખજૂર ને કરે, ખજૂર નથી દીધી અમને, પતાસા બતા હતા પાલનપુરમાં, હજી મને યાદ છે. હે, સારામાં સારા લાડુ, ચોકલેટો થઈ ગઈ છે, ચોકલેટો આપી છે લોકોએ, ચોકલેટો આપી છે, બધું કોઈ વસ્તુ છોડી નથી પ્રભાવનામાં. બોલો, જેની પ્રભાવના કરવાની હતી એ જ છોડ્યું, બાકી બીજી બધી પ્રભાવના કરી. હે, એટલે પ્રભાવનામાં કોઈ વસ્તુ લોકોએ છોડી નથી, પણ જે ખરેખર પ્રભાવના કરવાની હતી એ જ ન કરી. તમે જુઓ છેલ્લા 60-70 વર્ષનું, તમને બધાને ખબર હોય આપણી ઉંમર પ્રમાણે જોઈએ તો ક્યારેય એવી પ્રભાવનાઓ નથી થઈ કે જે સાચા અર્થમાં પ્રભાવના કહી શકાય. બહુ બધું પુસ્તક આપ્યું હોય પણ એ ઠેકાણા વગરનું હોય, ઘણી વખત તો એવું હોય. બહુ ઓછું એવું કંઈક આપવામાં આવે કે જેને પ્રભાવના કહી શકાય સાચા અર્થમાં. ભાગ્યે જ ક્યારેક જ એવું કંઈક પ્રાપ્ત થયું હોય. સાચી પ્રભાવના તો ધર્મ પ્રભાવના છે, અને ધર્મ પ્રભાવના છે, ધર્મ પ્રભાવના એ મોટામાં મોટી પ્રભાવના છે. પોતાને જે પ્રાપ્ત થયું છે એને ગોપવ્યા વિના, છુપાવ્યા વિના આપવું, છુપાવ્યા વિના આપવું, જેટલું પોતાને જે કંઈ જ્ઞાન છે એ ગોપવ્યા વિના, છુપાવ્યા વિના પૂરેપૂરું આપવા માટે એ તત્પર હોય. અને દરેક સમયે, એમ નહીં દરેક સમયે, ક્યારે પણ ધર્મમાં કાંઈ પણ વાત કરવાની હોય ને એને જે ખબર છે તો તમે પૂછો તો એમ ગોપવે નહીં કે ના આ તમારાથી આગળ વધી જશે, એવો ક્યારેય એને ભાવ ના આવે. ધર્મ પ્રભાવનામાં એને એવો ઉત્કૃષ્ટ ભાવ હોય કે કેમ કરીને બધા આ વસ્તુ પામે, એ ધર્મ પ્રભાવના. આ વાત હું જે જાણું છું એ બધા કેવી રીતે પામે, એવું એને અંદરમાંથી થયા કરે કે બધા પામે, બધા પામે, બધા પામે. બહુ જ્ઞાની પુરુષો હોય એને હંમેશા એવો ભાવ આવે. એટલે તો પછી પુસ્તક લખી નાખે. શાસ્ત્રની રચના જે મહાપુરુષોએ કરી, આ તો સમ્યક દર્શનની વાત છે, પણ સમ્યક દર્શનમાં પછી આગળ વધીને જેમણે ચારિત્રનો પુરુષાર્થ લીધો અને સાતમા ગુણસ્થાનની દશા થઈ, તો એમને જે અનુભવ થયા, જે અદ્ભુત તત્વને એમણે અનુભવ્યું, એ પછીથી જે શાંતિ, સુખ અને આનંદ જે એમને આવ્યો, એટલે વધારે કરુણા થઈ.
અરે આ જીવોએ તો કંઈ મેળવ્યું જ નથી, આ જીવોએ તો કંઈ પ્રાપ્ત જ નથી કર્યું, બિચારા દુઃખી છે. સામે રાજા મોટો બેઠો હોય તો એમના પ્રત્યે અનિલભાઈ એમને એમ થાય કરે આ તો બિચારો દુઃખી છે, એમ કે એમને જે અનુભવ થયો સાતમા ગુણસ્થાનની દશામાં પોતાના સ્વરૂપમાંથી જે અનુભવ થયો એવો આનંદ જે અલૌકિક આવ્યો પછી એમને એમ જ લાગે ને કે આ દુઃખી છે. બાંધે એવી પ્રભાવના જે કરે છે એ જ ખરેખર બાંધે છે. સાચા અર્થમાં એ જે તીર્થંકર નામ ગોત્ર બાંધે છે એ એમના એવા જ ભાવ હોય છે કે બધા જીવો આવું સમ્યક દર્શન પામે, બધા જીવો મુક્તિ પામે, એવા જ એમના ભાવ હોય છે. એવા ભાવ હોય છે. કાનજી સ્વામીએ 45 વર્ષ સુધી કેટલા શાસ્ત્રોનો અભ્યાસ કરાવ્યો અને કેટલો બધો અભ્યાસ, આખો દિવસ પોતે પણ એ અભ્યાસ કરતા હતા. પોતે સમ્યક દ્રષ્ટિ હતા, પોતાના સ્વરૂપમાં વારે વારે જતા હતા, એ બધું કરતા હતા. અને શાસ્ત્રની કાંઈ પણ વાત હોય તો સવારે કંઈક વિકલ્પ આવ્યો તો એ પ્રવચનની અંદર એ વાત કરી જ દે. ક્યારે એમ ગોપવે કે એવું કાંઈ નહીં, તરત જ એ વાત કરે જ. આ 47 શક્તિઓની વાતમાં, એ શક્તિઓ વિશેની વાતમાં પ્રવચનમાં એ આવ્યું હતું કે આ શક્તિનું રૂપ આ શક્તિમાં કઈ રીતે હોય. આપણે કહીએ ને એક શક્તિનું રૂપ બીજી શક્તિમાં છે, આપણે હમણાં 47 શક્તિનો સ્વાધ્યાય કર્યો એમાં એ વાત આવી. તો એમાં કોઈક એક શક્તિ વિશે એક વાત કરે છે કે આ શક્તિનું રૂપ આ શક્તિમાં કઈ રીતે હોય તો શું થાય. તો એ વખતે એના ઉપર વિચાર કરતા હતા. પછી 2-3 દિવસ પછી એમણે પાછો એ સભામાં કહ્યું પણ ખરું કે આ રીતે હોય. જે પોતાને જે કંઈ ભાવ અંદરમાં આવ્યો છે ને જે સ્પષ્ટ થયું છે એ બધું જ આપી દે ને બધા પામે બધા. અને પાછું આપી દીધું એમ નહીં, બોલીને રહી ગયા એમ નહીં, પાછું સમજાવે, સમજણ પડી, સમજાણું કાંઈ, ફરી ફરીને સમજાવે આટલું બધું. અને તમે ફરી ફરીને એવા ને એવા પ્રશ્ન પૂછ્યા જ કરો તોય પાછા જરાય ક્રોધ કર્યા વગર, ગુસ્સો કર્યા વગર ફરી ફરીને એ વાત સમજાવે. શુભ ભાવથી ધર્મ થાય એ જુદા જુદા પ્રકારે લોકો પૂછ્યા જ કરે એક અથવા બીજી રીતે, તો પાછા એ સમજાવે, ફરીથી સમજાવે. એમ ન હોય ભાઈ, એમ ન હોય એમ કરીને કરુણાપૂર્વક સમજાવે. એવો ભાવ એ ધર્મ પ્રભાવના ઊંચીમાં ઊંચી સાચામાં સાચી ઉત્કૃષ્ટ ધર્મ પ્રભાવના કહેવાય. એવો ધર્મ પ્રભાવનો ભાવ સમ્યક દ્રષ્ટિને પણ હોય છે. હાજી હાજી. પ્રગટ થાય જો આ તો આ સમ્યક દ્રષ્ટિને આ અંગ પ્રગટ થાય એટલે આ સહજ એની દશાની વાત કરી. હવે આના ઉપરથી આપણે એ સમજવાનું, આના ઉપરથી આપણે પુરુષાર્થમાં લઈ જવાનું. તમે કહ્યું, હું એ જ વાત ઉપર આવતો હતો કે આપણે આ અંગ તો સમજાય તો આપણે એમ સમજીએ કે ભાઈ સમ્યક દ્રષ્ટિને આ તો પ્રગટ થયું, કેમ કે આત્માનું એને આત્માનું સ્વરૂપ એણે જાણ્યું, અનુભવ સહિત જાણ્યું એટલે એને તો સહજ થયું. પણ આપણે આત્માને નથી જાણ્યું છતાં આપણું શું, આના ઉપરથી આપણે શું કરવાનું? તો આપણે આ જે સમજીએ છીએ તે સમજમાંથી આપણે એટલી જાગૃતિ તો કેળવી શકીએ ને એમ. ભલે સમ્યક દર્શન ન હોય તો પણ આપણે જાગૃતિ કેળવી શકીએ ને કે આ નાની નાની વસ્તુમાં શંકા શું કરવાની. સમ્યક દ્રષ્ટિને શંકા નથી થતી, એમને શંકા નથી થતી, તો એ વાત સાચી જશે એટલા માટે શંકા નહીં થતી હોય ને. તો પછી આપણે એમની વાતને સમજીએ, પકડીએ. જે જે મહાપુરુષો થયા છે એ બધા સમ્યક દ્રષ્ટિ હતા. જેમણે જેમણે શાસ્ત્રો લખ્યા છે એમણે બધાએ એ વાત તો લખી જ છે. તો આપણે જે શંકાઓ કરતા હતા તો પછી શંકાઓ છોડી દેવી કે એમને કોઈ પ્રયોજન હોઈ શકે નહીં, અને એ કહે છે કે આમ છે વસ્તુનું સ્વરૂપ તો એ અનુભવ સહિત કહે છે, તો આપણે શંકા નથી કરવી. પછી વધારે આગળ ઉપર સમજાશે, અત્યારે આપણે એ વાતને સ્વીકારીએ, એમ કરીને આગળ વધી શકીએ ને એમ. છેવટે તો દરેકે પોતે જાતે જ સમજવું તો પડે છે, પણ એ રીતે શ્રદ્ધા થાય ને આપણને, શાસ્ત્રો વિશેની શ્રદ્ધા થાય ને, એમણે જે વાત આપણને સમજાવી એ વિશેની શ્રદ્ધા થાય ને કે આ બધી નાની નાની વાતમાં એ કહે છે કે ભાઈ આ સંસાર છે તે દુઃખનું કારણ છે ને, પોતાના સ્વરૂપમાંથી જ આનંદ આવે છે, તો આપણે એમાં શંકા કરી કે આઈ ડોન્ટ થિંક, મને નથી લાગતું કંઈ, મને તો કોઈ દિવસ એવું લાગ્યું નથી. એને મેં તો કેટલા લોકોને પૂછ્યું, મેં 1000 લોકોના ઇન્ટરવ્યૂ લીધા, એમાંથી કોઈ એમને કહ્યું કે મને અંદરમાંથી કંઈ આવે છે. હાઉ ડુ યુ સે? લો, શંકા કરવી હોય તો કંઈ આ શંકા થાય કે નહીં? હવે એને સ્થાને આપણે આ સમજીએ કે જ્ઞાની પુરુષને આ વાત કરવાની શું જરૂર પડી? આવી વાત જે કરી તો જ્ઞાની પુરુષે શા માટે કરી? એમનો કોઈ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ નથી, અને એ પોતે અનુભવ સહિતની આવી વાત કરે છે કે આત્મામાંથી આનંદ આવે એવા એમનો અનુભવ છે અને એમણે આ વાત કરી છે,
તો એમાં કાંઈક વાતમાં જોર છે, મારે એમને એનો નિષેધ ન કરવો જોઈએ. એટલે હવે એમની પાસે જઈને હું ફરીથી પૂછું, ફરીથી પ્રયત્ન કરું સમજવાનો. પણ શંકા કરીને છોડીને ચાલા જઈએ તો શું થાય? એમાં નુકસાન કોને? જ્ઞાની પુરુષને. જ્ઞાની પુરુષને કાંઈ નુકસાન નથી. જ્ઞાની પુરુષને શું નુકસાન છે? એમણે તો કરુણા કરી, આપણે કરુણાનું ભાજન ન થયા, આપણને નુકસાન. એટલે હા, એ થયું ને અંગ એટલે કેરેક્ટરિસ્ટિક. એ પ્રગટ થાય. કેમ પ્રગટ થાય? પોતાનું સ્વરૂપ અનુભવ્યું છે એટલે આ પ્રગટ થાય છે. એ દશા, આવી દશા એમને પ્રગટ થાય. આપણને આવી એમના જેવી એક્ઝેક્ટ દશા નથી પ્રગટ થઈ, છતાં પણ આપણે એમાંથી બોધપાઠ તો લઈ શકીએ ને કે ભાઈ આપણે છોકરા આવી જ્ઞાની કરવી કોઈના પ્રત્યે. આપણે કેમ એવો ભાવ ન રાખીએ કે ભાઈ બધા જીવ છે, બધા ભગવાન આત્મા છે, એવો ભાવ આપણે કેમ ના કેળવીએ? આપણને કેમ એવો વાત્સલ્યનો ભાવ ના આવે? આપણને કેમ ધર્મ પ્રભાવનાનો ભાવ ના આવે? આપણે કેમ બીજાના દોષોને ઢાંકીને રાખીએ, એને પ્રગટ કરવાનું છોડી દઈએ? આ બધી નિંદા કુથલી બધી કરીએ છીએ, એ બધું શું છે? એ બીજાના દોષોને પ્રગટ કરીએ છીએ, બરાબર છે ને? ઉપગુણથી વિરુદ્ધ પ્રકારનો ભાવ થાય છે ને, આમને તો આવું છે, અમને તો આવું છે, એકબીજાની કરીએ છીએ ને, એ શું છે? એના ઉપરથી, ઉપગુણ ઉપરથી આપણે સમજવાનું કે આપણે શુક્રા કોઈના દોષોને બહાર પ્રગટ કરીને આપણે શું લેવું છે, એથી આપણને શું ફાયદો થાય છે? જો બે મિનિટ શાંતિથી વિચાર કરીને તો આપણને ખ્યાલ આવે કે આપણે ખાલી આપણું મગજ બગાડીએ છીએ. પેલાને આમ છે, એની આ ખરાબ વાત છે, એ ત્રીજી વ્યક્તિને કહી અને આપણને કાંઈ કરતાં કાંઈ ફાયદો થાય? સાચી રીતે જોઈએ તો મોનિટરી કાંઈ ફાયદો નથી થતો, મેન્ટલી કાંઈ ફાયદો નથી થતો. તો એ લોકો આ જ ધંધો કરે છે. જે હોય તે હોય, ભલે રહ્યો જે છે તે છે, આપણે શું કામ છે? સુધરશે, એનો ટાઈમ પાકશે ત્યારે એ સુધરશે. એને ખ્યાલ આવવાનો જ છે, ભગવાન આત્મા છે તો એ સુધરવાનો જ છે ને. આમને આમ કંઈ કાયમ થોડો રહેવાનો છે. અત્યારે એનો એવો ઉદય વર્તે છે અને એને મિથ્યા દર્શન છે, એને અજ્ઞાન છે. તો છે, બને તો પ્રયત્ન કરીએ, પણ એથી કરીને આ બધું કરવાની શું જરૂર છે? આવું ન તો આપણે વિચારી શકીએ, દરેકમાંથી આપણે એવું સમજી શકીએ ને. એટલે આ અંગો સમજવા પાછળથી આપણને તો ઘણો લાભ થાય કે આવી દશા જ્ઞાનીની હોય છે તો આપણે તો ક્યાં છીએ, એ રીતે આપણને થાય કે આપણે ક્યાં ને જ્ઞાની ક્યાં. એટલે બોધપાઠ લેવાય ને. એ આવશે, એ જ્ઞાની, એ જ્ઞાનીના એ સમ્યક દ્રષ્ટિના ચિહ્ન છે કે જે દ્વારા આપણને ખ્યાલ આવે, એના પછી આવે છે. આ નિસંગતિની વાત આવી, એના ઉપરનો એક સમયસારની 228મી ગંગા જે ગાથા હતી એની સાથે જ લીધી હતી, હવે વધારે વિસ્તાર તો નથી કરતા. સમ્યક્ત્વવંત જીવો નિસંગતિ, તેથી છે નિર્ભય અને છે સપ્ત ભય પ્રવિમુક્ત, જેથી તેથી તે નિસંગ છે. અને પછી આપણે સાત પ્રકારના ભયની વાત કરી. તો 8 અંગ અને 25 દોષ રહિત એમનું સમ્યક્ત્વ આચરણ ચારિત્ર છે, બરાબર ને? તો આ 8 અંગની વાત કરી, હવે 25 પ્રકારના દોષ રહિતની વાત કરવાની છે. આપણી પાસે 10 મિનિટ છે, બરાબર છે? હા, એટલે આપણે ફક્ત આને અહીંયા સુધી રાખીએ છીએ, ઇન્યુમરેટ કરીને રાખીએ છીએ કે 8 પ્રકારના સંકિતના દોષ, 8 પ્રકારના મદ અભિમાન, 6 પ્રકારના અનાયતન અને 3 પ્રકારની મૂઢતા, એમ 25 પ્રકારના દોષ થાય. આ 8 પ્રકારના સંકિતના દોષ છે ને, એટલે જે સંકિતના આપણે અંગ કયા ને એનાથી એક્ઝેક્ટ વિરુદ્ધ કહીએ એટલે એ સંકિતના દોષ થયા. સંકિતમાં દોષ એમ નહીં, પણ જે અંગ પ્રગટ્યા છે એના કરતાં વિરુદ્ધ, એટલે એને એ રીતે લેવામાં આવે છે. પછી 8 પ્રકારના મદ અભિમાન છે, 6 પ્રકારના અનાયત અને 3 પ્રકારની મૂંઢતા. તો આપણે 10 મિનિટનો સમય છે, એમાં પ્રશ્ન હોય તો લઈએ પહેલાં. ઓકે, બરાબર છે. સમયસારની, હા, સમયસારની ગાથા 228મી છે. સમ્યક્ત્વવંત જીવો નિસંગતિ, તેથી છે નિર્ભય અને છે સપ્ત ભય પ્રવિમુક્ત, જેથી તેથી તે નિસંક છે. આ આ સમયસારમાં એ રીતે ગાથાઓ દરેક અંગની એવી રીતે નથી, પણ પદ્મનંદી આચાર્ય એ વિશે એની ઘણી ગાથાઓ લખી છે. કેમ કે આપણે જ્યારે પદ્મનંદી પંચવિસંતીમાંથી જે અધિકાર કર્યો હતો ને, એમાં એ ગાથાઓ આવતી હતી, એમાં એ આવતું હતું, બરાબર છે, એમાં એ આવતી હતી. દેશવત
ઉદ્યોતન એ અધિકારની અંદર મને ખ્યાલ છે કે એમાં એ ગાથા હતી. આપણે ફરીથી જોવું તો જોઈ લઈશું. એ પદ્માનંદી પંચવિસંતીમાં હતી, એમાં હતી. આપણે બે ત્રણ અધિકાર કર્યા છે એમાંથી, એટલે એક્ઝેક્ટ મને અધિકાર નથી યાદ, આપણે જોવું પડશે. પદ્માનંદી પંચવિસંતીમાં ઘણી વાત આવી છે, આ બધી ઘણી વાત આવી છે. એમાં એમાં વિસ્તાર કર્યો છે, એ બધા આ આઠ અંગ છે એનો વિસ્તાર કર્યો છે. અને એ આપણે લીધો પણ હતો, એ વખતે લીધો હતો જ્યારે પદ્માનંદી પંચવિસંતીનું કર્યું ત્યારે. વનશાસ્ત્ર કહે છે, પદ્માનંદી પંચવિસંતીને વનશાસ્ત્ર પણ કહે છે. વન એટલે જંગલ, વન એટલે વનશાસ્ત્ર, કે પોતે વનમાં રહી અને આ જે રચનાઓ બધી કરી હતી એટલે એને એ રીતે વનશાસ્ત્ર એવું પણ કહેવાય છે. પદ્માનંદી પંચવિસંતી તરીકે વધારે જાણીતું છે. પંચવિસંતી એટલે પચીસ, પચીસ પણ અધિકાર છવ્વીસ છે, પણ પંચવિસંતી કહે છે પચીસ. પદ્માનંદી સાથે પ્રાસ બેસાડીને એ તો કહ્યું. અષ્ટપાવડમાં છે, બરાબર છે. કેમ કે શાસ્ત્રોમાં એક અથવા બીજી રીતે ઘણી બધી વાતો આવતી હોય છે. એકમાં એક જગ્યાએ તો પૂર્ણ બધું જ વર્ણન છે, એક 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 એકનું એક એક કરીને વર્ણન છે. એના અડધા પાના જેટલું વર્ણન કર્યું છે એમણે, બધું ભાવ બતાવે છે. તો આ બીજા કોઈ પ્રશ્ન આપણે હોય તો. હા હા બરાબર, આપણે પચીસ કઈ રીતે થશે આ રીતે, પછી આપણે એનો વિસ્તાર તો લઈએ છીએ, બરાબર છે. એવું વાક્ય મેં વાંચ્યું છે ને, મને યાદ હતું પણ જાણીને નથી બોલ્યો. કેમ કે એમાં એમાં શું થાય છે કે એમાં રાગનો ભાવ છે, પોતાનો વાછરડા પ્રત્યેનો ભાવ થયો ને એટલે એમાં થોડોક રાગ આવે, એટલે મેં એ ઉદાહરણે કાઢી નાખ્યું. એવું લખ્યું છે ને બરાબર, એક્ઝેક્ટ એ રીતે જ છે. મને ખબર, ગાયનું વાછરડું એટલે ગાય ગાયને પોતાનું જે ભાવ થયો ને, એટલે આપણને પોતાના પુત્ર પ્રત્યે ભાવ હોય એવું ગાયને એના વાછરડા પ્રત્યે ભાવ હોય. દરેક પ્રાણીને પોતાના જે છે એના પ્રત્યે ભાવ તો હોય જ, અને એ કાંઈ શીખવાડવો પડતો હોય એવો ભાવ નથી, પણ એ ભાવને આપણે રાગ કહીએ છીએ. ના હોય બરાબર, એના પ્રત્યે નથી આવતો એવો ભાવ નથી આવતો, બરાબર છે, એના પ્રત્યે નથી આવતો. પણ દરેક જીવને એના એના સંતાન પ્રત્યે દરેક જીવને ભાવ હોય છે. ચકલી એના બચ્ચાને ખવડાવતી દોડી દોડીને કેટલી વાર જાય, 50 ટકા ખાઈને બિચારી ખવડાવે, નથી ખવડાવતી. જોઈએ છે ને આપણે કેટલી મહેનત કરે દરેક દરેક, જુઓ તમે દરેક જીવને હોય છે. પણ એમાં રાગ આવે, એના વાછરડા પ્રત્યે થયો ને એટલે બીજાના વાછરડા પ્રત્યે તો વાંધો નતો. પણ હવે હવે એના કરતા આપણે એમ જ રાખીએ, આવું રિલેશનશીપ ન રાખીએ તો એના વગર સમજાતું હતો. એટલે એ જુદી એના પ્રત્યે કઈ ભાવ એવો નથી હોતો, નથી બરાબર. પુરુષાર્થ કરતા હોય તો એમાં સહાયક થાય, આપણો પુરુષાર્થમાં સહાયક થાય આ આઠ અંગ. આપણે પેલું બધું જે કહીએ છીએ ને, દયા દાન છે, મધ્યસ્થતા છે, આ બધી વાત જે કરીએ છીએ એવી એવી રીતે આ જે અંગને આપણે અપનાવીએ તો એ પણ એટલા જ સહકારી થાય પુરુષાર્થમાં, ચોક્કસ થાય, વિકલ્પો ઓછા થાય. આપણે
પુરુષાર્થની અંદર લઈએ છીએ જાગૃતિ, એક તો જાગૃતિ એટલે સમય સમયની જાગૃતિ, અને બીજું એકાગ્રતાપૂર્વક એટલે ધ્યાન, બે કરવાના હોય છે. સમય સમયની જાગૃતિપૂર્વકે આપણે સ્વરૂપનો વિચાર કરીએ છીએ કે મને આનો શોભે, હું ભગવાન આત્મા કહેવાઉં, મને હું સિદ્ધ સમાન છું, હું જીવ છું, આ આ વર્તમાન પર્યાય છે, આ બધું મને ન શોભે, એમ જે સમય સમયની જાગૃતિ એ, અને પછી હું શુદ્ધ છું એ માટે થઈને જે વિશેષતાથી જે પુરુષાર્થ છે તે ધ્યાન કરીએ છીએ, બરાબર. તો વિશેષતાથી જે ધ્યાનનો પુરુષાર્થ કરીએ છીએ એમાં તો વિકલ્પ પણ ન જોઈએ, નિર્વિકલ્પ થવું છે. તો હવે જેને નિર્વિકલ્પ થયું છે એને વિકલ્પો પહેલાંથી જ કોઈક રીતે ઓછા થવા માંડ્યા હોય તો કેટલું બધું ઇઝી થઈ જાય, અને એ વિકલ્પો ઓછા થવામાં આ આ દ્રષ્ટિ અપનાવીએ એમ તો ઘણો બધો ફેર પડી જાય, ઘણું નેરો ડાઉન થઈ જાય, પછી બહુ બીજું બધું કરવાનું પછી રહેતું નથી, એવું થાય. એવી દશા બીજી રીતે કહીએ તો જેમાં પ્રોફિટ સિવાય બીજું કાંઈ નથી, જેમાં પ્રોફિટ જ છે એને અપનાવવામાં કોઈ નુકસાન તો છે જ નહીં, જે થાય તે ફાયદો થાય પણ નુકસાન તો નહીં જ થાય. પોતાના દોષ નહીં ખબર પડે, સાચું. સમય દ્રષ્ટિની વાત, જ્ઞાની પુરુષોની વાત એ આપણને મળે ક્યાંથી જાણવા, એમ એમની અંતરંગ દશા આપણને મળે કેવી રીતે કે આ બધું એમને હોય છે અંદરમાં આવું છે, એ મોટી વાત છે કે આપણને આ જાણવા મળે. તો મહાપુરુષે લખ્યું નહીં તો આપણને કેવી રીતે ખબર પડત કે એમને અંતરમાં આવું હોય છે, આપણને કેવી રીતે ખબર પડત. એક પ્રસંગ કહું, એ સાયલા જતા પહેલા, ઘણી વાર જતા, સાયલા જતા, ઈડર જતા, શ્રીમદના સ્થાનમાં જતા, અને સોનગઢ ગુરુદેવ હતા ત્યાં સુધી સોનગઢ પણ જતા, ઘણી વાર જતા. સોનગઢ હું પણ ગયો છું ઘણી વાર, પણ પોતાની એક સાધના માટે થઈ અને પછી એકાંત સાધના માટે થઈને ઈડર વધારે જતા, અને પહેલાં લાડકચંદભાઈ હતા ત્યારે સાયલા જતા હતા, એવી રીતે એક વખત સાયલા ગયા હતા. હવે સાયલા જે છે ને સુરેન્દ્રનગર પાસે આવ્યું, નાનું ગામ છે, સૌ નાનું ગામ છે, અને એ જમાનાની અંદર સાયલાથી કોઈ સિદ્ધિ, કોઈ તમને પાલનપુર આવવું હોય તો કોઈ બસ સર્વિસ કે એવું કંઈ મળે નહીં, એટલે રહ્યા ત્યાં કંઈક 15 દિવસ કે 20 દિવસ કે એવું, 2-3 અઠવાડિયે રોકાઈને પછી નીકળ્યા. એટલે સવારના 5 વાગ્યાની બસ એક મળતી હતી, નાનું ગામ એટલે 5 વાગે એક પહેલી બસ મળતી હતી, ત્યાર પછીથી મળતી હશે પણ મોડી બધી મળતી હશે, 9-10 વાગે 11 વાગે, અને એમાં પછી કાં તો સુરેન્દ્રનગર આવો ને કાં તો પછી લીમડી જાઓ, અને ત્યાંથી પછી તમને બીજી બસ મળે એ અમદાવાદ ને પછી ત્યાંથી પછી પાલનપુર. તો સવારે 5 વાગે એ નીકળ્યા હશે, અને પછી ત્યાંથી એ લીમડી આવ્યા. તો લીમડી આવ્યા એટલે લીમડી તો મોટું બસ સ્ટેન્ડ ને બધા ઘણા, અને ત્યાં તો બસ જે મળી એ તો ફૂલ ભરેલી બસ મળી, પછી એના પછી બીજી બસની રાહ જોવાય એવું તો નહીં, એટલી ફ્રિકવન્સી ન હોય, તો ચડી ગયા એટલે ઊભા રહ્યા અંદર. 5 વાગે ત્યાંથી નીકળ્યા, બરાબર 5 વાગે નીકળ્યા એટલે આપણે સમજીએ કે ચા નાસ્તો કાંઈ મળ્યો ન હોય, અને એ સાયલામાં કે જે કેમ કે તમે તમે આશ્રમમાં નહીં, આશ્રમમાં કંઈ 5 વાગ્યામાં કોઈ તમને, અને એ લે પણ નહીં એટલે તો બરાબર. પછી લીંબડીથી એમણે બીજી બસ પકડીને એમ કહે છે કે એમને જગ્યા મળી નહીં, ઊભા ઊભા રહ્યા. પછી કેટલું ડિસ્ટન્સ ગયું, 1-1.5 કલાક 1.5 કલાક જેવું ઊભા રહેવું પડ્યું, ઊભા રહ્યા હશે. અને એ જમાનામાં છે ને આ બધું લોકો બીડી પીયા, તે ધુમાડા, અને પેલી બહાર ધૂળ પણ ઉડે, એવી કંઈ એસી બસ નહીં, એવી કંઈ ટોપ બસ નહીં, તો ગુજરાત સરકારની જે બસ હતી એ, અને નાના રૂટ ઉપરની એવા ગામડાઓમાં તો બસ એવી ભંગાર જેવી હોય, એટલે પહેલી બસના તો ઠેકાણા નહીં આપણે સમજીએ, અને રોડ પણ નહીં એટલો સારો. પછી લીંબડીથી બીજી બસ પકડી, અને પછી અમદાવાદ, અમદાવાદ થઈને પાલનપુર આવ્યા, લગભગ 2:45 આવ્યા. તો પછી આવ્યા એટલે મેં કીધું ભાઈ કેમ છે, કેવું રહ્યું તમને, આપણે તો આનંદ સાંભળજો, આ એમના શબ્દો હજી મને જીવનભર યાદ રહી ગયા, બસ કે સરસ આપણે તો આનંદ, બીજું શું. મેં કીધું ભાઈ તમે બહુ વહેલા નીકળ્યા છો ત્યાંથી, તો તમે અત્યારે આવ્યા તો, કે બસ હા હું બસ 5 વાગે નીકળી ગયો ત્યાંથી એમ કે સહેલાથી, અને પછી બસમાં લીંબડી આવ્યો, અને બસ પછી લીંબડીથી બસ મળી, જરા પહેલાં જગ્યા નહોતી, પણ કે પછી એક ભાઈ બહુ સારો,
કે એ પછી છે ને એનું સ્ટેન્ડ આવીને ઉતરી ગયું તો મને કે તમે અહીંયા બેસી જાઓ મારી જગ્યાએ, બોલો. બિચારો સારો મને જગ્યા આપી દીધી. હવે પેલો તો ઉતરવાનો એટલે જગ્યા આપણે સમજીએ ને, પણ એ શું કહે છે ખબર છે, એ ભાઈ બિચારો એટલો સારો મને કે તમે હવે બેસી જાઓ હું અહીંયા ઉતરું છું, આમાં એ શું સારો. છતાં જુઓ એમની દ્રષ્ટિ, એટલે બિચારો કે ઉતરી ગયો અને મને જગ્યા મળી ગઈ, પછી તો હું બેસી ગયો. કેટલી વાર ઉભા રહેવું પડે, બહુ વાર નહીં, એકાદ કલાક મારે બસ ઉછળતીમાં ઉતરે. અને પછી બાકી બધું એવી જ રીતે હતું, બધું વર્ણન કર્યું. ત્યાર પછીથી મેં કહું ભાઈ કંટાળી નહીં ગયા, થાકી ગયા એટલે કાંઈ નહીં, આપણે તો આનંદ. મેં કહું પણ તમને એ બેઠા ને બધી આજુબાજુ આ બધું આમ તેમ, તો આનંદ બીજું શું, આપણે તો કંઈ નહીં, અહીંયા બસ આવી ગયો. જો ને પછી કે અહીંયા પેલો આવ્યો એટલે પેલો ઘોડાગાડી વાળો કે સાહેબ ચાલો મૂકી જવું, એટલે હું આવી ગયો એમ કે ઘોડાગાડી કરીને. અમે તો કોઈ લેવાય નહોતા ગયા, કેમ કે કેવી રીતે જવું, કઈ બસમાં ક્યારે આવે છે, એ જમાનામાં તો કંઈ એવું હતું નહીં કે ફોન પણ નહોતા કે કંઈ નહોતું એ વખત, નહીં એ જમાનાની વાત. પણ દ્રષ્ટિકોણ કેવો, આપણે હોય તો શું કહીએ, હેરાન થઈ ગયા, પરેશાન થઈ ગયા, અહીંયા રોડના ઠેકાણા નહીં, આ બસમાં ત્રાસી ગયા, 5 વાગ્યા નીકળ્યા હતા, પૂછે મરી ગયા, 2 વાગે અહીંયા આવ્યા, ના ચા પાણી મળે કે નહીં, કંઈ ખાવાનું કે કાંઈ ઠેકાણું નહીં. દરેક માણસ આમ જ કે નહીં, એક અમારા બીજાની વાત છે, એ પાલનપુરથી નીકળીને અમદાવાદ ગયા, એક જ સ્ટોપ, આખી 3 કલાકની જર્ની, એક જ સ્ટોપ મહેસાણા ઊભી રહે, એટલી બધી સરસ ભલી બસ, એકદમ સારી બસ મૂકે અને રોડ પણ એકદમ સરસ રોડ. અમદાવાદ ગયા પછી આવ્યા ત્યારે, એટલે અમદાવાદથી આવ્યા રિટર્ન, તો આવ્યા કીધું આ તો તમને બસ મળી તો બહુ સરસ, આ તો એકદમ સારું. એક અરે શું કે અહીંયા તમારે ત્યાં કે મહેસાણાની અંદર કે આપણે રેસ્ટરૂમ કહીએ ને ત્યાં ઉપર પેલું લખ્યું ને પુરુષો માટે મૂતરડી ને સ્ત્રીઓ માટે એ લખ્યું ને, તેવું ત્યાં મૂતરડીના એટલી વાસ મારે, કોઈ આ કંઈ સાફ ના કરે કે ઠેકાણું ના મળે આખું કે. અને બસ પણ કેવી બહારથી આમ કેટલી ગંદી, બહારથી બસ ગંદી ભાઈ તમને ક્યાં નડી, તમે અને એટલી સારામાં સારી, અમે જેને એમ કહેતા એ જમાનામાં કે આ આ સારામાં સારી બસ ને સારી સગવડ, તો આવું દ્રષ્ટિકોણમાં ફેર, સમ્યક દ્રષ્ટિના દ્રષ્ટિકોણ જે છે ને એમાં ઘણો ફેર હોય. એને નથી લાગતું એવું, દુઃખ ન લાગે, સહજ જ હોય એને, એમ જ હોય કે આપણે આનંદમાં છીએ, બીજું શું જોઈએ. કોઈકને કંઈક વાત કરી હશે બિચારાને, હવે એ તો એમ એવો કરુણાનો ભાવ એમને ઘણો રહેતો, હોસ્પિટલમાં પણ ઘણો કરુણાનો ભાવ રહે. અચાનક જ નીચે ઉતરીને ચાલ્યા જાય, એ આખી બોર્ડની મોટી હોસ્પિટલ જઈને પણ કોઈક જનરલ વોર્ડના પેશન્ટ પાસે જઈને અને હાથે માથે હાથ મૂકીને ભાઈ સારું થઈ જશે આમ છે તેમ છે, કંઈ નહીં. હું પૂછું કે કેમ આજે આમ તમે વોર્ડમાં કેમ ગયા, તો કે મને એ લાગ્યું કે પેલાને બિચારાને બહુ તકલીફ છે, ખબર નહીં ઉપરથી ઉપર જોતા જોતા હોય એને, મને એમ લાગ્યું. અને એ ગયા હોય રિયલી જેને પેઇન છે એની પાસે જ ગયા હોય, એમને ખબર નહીં, એ ખબર પડતી હતી પોતે ત્યાં કામ તો કરેલું એટલે પોતાની સર્જરી માટેનો એક વાત છે, પ્રસંગ છે. ઘણા જ્ઞાનીઓને આવું હોય છે, મહાપુરુષોને જે આપણે કહીએ છીએ ને કર્મધારાને જ્ઞાનધારાને એ બધી વાત કરીએ છીએ ને, પણ એ એમનો પ્રત્યક્ષ અનુભવ જે છે તે હું તમને વર્ણન કરીને કહું છું કે એમને લિથોટ્રિપ્સી કરાવવાની થઈ, એટલે પથરી જે થાય ને એમને કિડની અને યુરેટરને ત્યાં પથરી, તો એ લિથોટ્રિપ્સી કરાવવાની હતી, એટલે 5000 સ્ટ્રોક આપે. એટલે બોમ્બે અમે લિથોટ્રિપ્સી કરાવવા ગયા, એટલે ત્યાં લિથોટ્રિપ્સી માટે અમને સુડાયા અને પછી લિથોટ્રિપ્સી ચાલતી હતી, તો ઘણીવાર વોમિટિંગ સેન્સે થાય, પેઇન થાય, એટલે પેઇન માટે થઈને ઇન્જેક્શન આપવું પડે. એટલે જે રેસિડેન્ટ ડૉક્ટર જે હતો એ 1-2 વખત અંદર જઈને પૂછી આવ્યો અને પછી બહાર આવ્યો, એટલે મને ખબર હતી એટલે કે આ લોકો ડૉક્ટર છે. એટલે મને કે તમારા ફાધર કંઈ ના પાડે છે પણ યુઝ્યુઅલી આવું થતું હોય છે, એટલે પણ મેં પૂછ્યું, પણ એ કહે છે કે ના મારે કંઈ જરૂર નથી, એટલે યુ કેરી ઓન, એમ જ મને કહે છે કે પેઇન તો થતું હોય છે બધાને, તમારે આપવું પડતું હોય છે. મેં કહ્યું ડોન્ટ બધર, એ કહે છે ને કેરી ઓન, એટલે ચિંતા ના કરશો. પછી એમને મેં પૂછ્યું કે ભાઈ આ પેલો 2 વખત મને પૂછી ગયો, એટલે કે હા એ મને પૂછતો હતો પણ, એટલે મેં કીધું તમને દુખતું નહોતું, પણ કે દુખતું તું એ જુદું હતું અને હું મારા આનંદમાં હતો, જે દુખતું તું ત્યાં દુખતું તું એ ત્યાં દુખતું તું અને એ જ વખતે હું તો મારા આનંદમાં હતો, એટલે મને એ કંઈ નડતું નહોતું. આવી સહજ રીતે એવું કંઈ પેલું નહીં કે એ દુખે છે મને ખબર પડે છે, એ
એટલે જ્ઞાનીને સમ્યક દ્રષ્ટિને એ ખબર પડે છે, નથી વેદતા એમની, વેદે તો છે પણ વેદે છે એને એ જ્ઞાતા દ્રષ્ટા ભાવે વેદે છે. એ જ્યારે શાસ્ત્રમાં વાત આવે છે ત્યારે દરેક વખતે એમની એ વાત આવે છે. એ વખતે આ શબ્દોની મને નહોતી સમજ, ઘણું બધું બીજું સમજાતા, પણ આ એક્ઝેક્ટ જે શાસ્ત્રના વર્ડ્સ છે ને, જ્ઞાતા દ્રષ્ટા ભાવે એ વેદે, એ એટલી એ રીતની શબ્દો નહોતી ખબર, પણ એવી ખબર પડતી હતી કે ઓ આવું પણ હોય છે. અહીંયા અંગૂઠા ઉપર એક વખત એમને ઇન્ફેક્શન થયું, પાલનપુરથી નીકળ્યા એ અરસાની અંદર ઇન્ફેક્શન થયું ને સોજી ગયું, એને વિટલો કહીએ અમે, વિટલો એટલે પેઇનફુલ કન્ડિશન, ખૂબ પેઇનફુલ કન્ડિશન, અને ઇન્સિઝન મૂકવું જ પડે. તો અમારા બીજા સ્નેહી ડૉક્ટર સર્જન હતા, એમની પાસે ગયા, ડૉક્ટર પટનીને ત્યાં ગયા, હું અમે બંને જણ ગયા. એટલે એ તો એમને માટે તો બિચારા એ રિસ્પેક્ટ આપે, એટલે જોયું ને પછી મને કહે કે આપણે સાહેબને આ ઇન્સિઝન તો કરવું પડશે. એટલે મેં કીધું હા બરાબર છે. એટલે એમને ફાધરને કહ્યું કે સાહેબ આ કરીએ, પણ હવે જીએ આપવો પડે આમ તો, કેમ કે આ જગ્યા એવી રીતે હતું, એટલે બીજું તો શું કરીએ એમ કે એ વખતે. તો બિચારા મૂંઝાતા હતા, તો પણ કે શું કરવું એમ. તો પછી કે ડૉક્ટર પટની તમે ચિંતા નહીં કરો, યુ ડૂ ઇટ, તમે સર્જરી કરો, અને વિધાઉટ એનેસ્થેસિયા એમણે સર્જરી કરાવી, કશું જ નહીં. એ કંઈ એ રીતે થઈ શકે એવું નહોતું, એટલે એમણે જે કટ કર્યું ત્યાં એ રીતે જ કર્યું, જે ઇફેક્ટ પહોંચે એવી નહોતી. એટલે કંઈ નહીં, ત્યારે પણ આ જ વાત હતી મને કે એ જે થાય છે તે ત્યાં થાય છે, આપણે આપણામાં છીએ, બસ કંઈ નહીં. અને પેલા એ સર્જરી કરીને જે ડૉક્ટર ભટ્ટની બહાર આવે ત્યારે મને કે આ મારી જિંદગીમાં અમારો પહેલો અનુભવ છે એમ, કે હું સાહેબને ઓળખતો તો હતો, ઘણું બધું સાંભળ્યું હતું ને બધું ખબર હતી, પણ એમના મોઢા ઉપર કોઈ કરતલી બદલાઈ નહોતી, અને એ કંઈક જુદી રીતે કંઈક હતા એમના પેલાની અંદર. અને એટલે જ્ઞાનીને આવું હોય છે, જ્ઞાનીને આવું હોય છે, કોઈ જીદ નથી હોતી, જીદ નથી હોતી એવું, પણ એવું પણ નથી હોતું. સહજ ભાવ, આનંદમાં કૃત્ય થયા છીએ, બધું બરાબર છે, આ બધું એમને સહજ હોય, એમ કંઈ ચિંતાનું કારણ નથી, આ બધી વાત એમને કંઈ યાદ કરવી પડે એવું નહીં, બધું બરાબર જ છે, કે બધું ઠીક બરાબર છે, બધું ઓકે છે. ઘણું બધું, ઘણા પ્રસંગો છે એવા, તો કેટલા બધા પ્રસંગો મને હજી યાદ છે, પણ હવે એ બધું સમજાય છે કે આ આ આ કંઈ કંઈ આમ નથી થતું. રોજે રોજના જીવનની અંદર રોજે રોજ આવી જ વાતો બનતી હોય તો કંઈ એમને એમ કોઈ કરી શકે નહીં, એ દ્રષ્ટિ બદલાઈ જાય પોતે, પછી જ એ કરી શકતા, એ થાય, સહજ થાય, નહીતર ન થાય. ઉંમર પ્રમાણે બધું જ થતું હોય તે છતાંય લોકો જીવન જીવી જાય છે, એવું કંઈ નહીં. હા, ફાવશે, ગમશે, ચાલશે એ વાત, પણ આ તો એ તરફ લક્ષ્ય જ નથી હોતું એમનું, એ તરફની શરીર તરફ, શરીરથી પોતે તદ્દન ભિન્ન પડી જાય છે, જુદા પડી જાય છે, એવી એ દશા હોય છે, એવી જ્ઞાનીઓની એવી દશા હોય છે. સમજ છે, ચાલો ઘણો સમય લીધો, કોઈક વાર બીજી વાતો કરીશું, કોઈક વાર ધર્મ સંબંધીની એમની જે માન્યતાની છે ને, જે આપણને ઇન્સ્પાયરિંગ તો એ લાગે એવી વાત છે, આ તો ઠીક છે, એના કરતાં ઘણી બધી વસ્તુ કહી છે. હા, આમાં આપણે કરીશું, મને તો ઘણો એનો ફાયદો થયો છે, સાચી વસ્તુ કહું છું. મેં હવે હું એમને મારા પિતા તરીકે જોવા કરતાં મારા માર્ગદર્શક તરીકે જ જોઉં છું, હંમેશા એમને એ રીતે જોઉં છું, કે તો સંયોગ કે મારા પિતા હતા, સાચા અર્થમાં જે માર્ગદર્શકો મળ્યા એમાંને એ માર્ગદર્શક હતા. જેમ બેનશ્રી ચંપાબેન, એ પણ એક માર્ગદર્શક, કે જે આ આપણને પુસ્તક જે બેનશ્રીના વચનામૃત જે મળ્યું એમાંથી જે માર્ગદર્શન મળે છે, અનુભૂતિ દર્શનમાંથી જે માર્ગદર્શન મળે છે, એવું અદ્ભુત માર્ગદર્શન સાદા શબ્દોમાં આપણને ક્યાંયથી મળે નહીં. સારી વાત છે, આ પુરુષોની કરુણા હોય છે, અને આ માર્ગદર્શક આપણને આપણા જીવનમાં મળી જાય, આવા મળી જતા હોય છે. પુરુષાર્થ કરીએ, તો હવે સુખધામ બોલીશું કે તમે એક છે, હજી મોડું થયું ને, મોડું થયું, ચાલો સુખધામ બોલીએ, આજે તો તમે સુખધામ બોલો. શાંતિ
જીનવાણીની વિરુદ્ધ કાંઈ બોલાવ્યું તો ક્ષમા માગું છું. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.